આવા એન્જોયગ્રાફીના માલિક અને આપણી વચ્ચે એક સાંગોપાંગ શિક્ષક હોય તેનો સતત અહેસાસ કરાવનાર વ્યક્તિ શ્રી રતિલાલ બોરીસાગરનું હું હાર્દિક સ્વાગત કરું છું. રતિભાઈ નમસ્કાર, બહુ જ આનંદ છે કે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા છો. મેં આપને હમણાં જ કહ્યું એ પ્રમાણે કેટલાક એવા વ્યક્તિત્વ સાથે અમે દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ કે જેથી કરીને નિરાંત જીવની ગોષ્ઠી થાય, ખાસી ઉતાવળ નથી રાખી આમાં. ઘણા લોકોને એ થોડું વિચિત્ર લાગે છે કે મારી કથની મારે કહેવી, પણ એટલા માટે કહેવાનો અમારો આગ્રહ છે કે બહારના કર્મોથી લોકો આપણને ઓળખે છે એટલે એમ માને છે કે આપણે તો સંઘર્ષ વગર બધું પ્રાપ્ત કર્યું છે. ના, એવું નથી. કોઈ પણ ટોચ ઉપર પહોંચનારો માણસ સંઘર્ષમાંથી પસાર થાય છે. રતિભાઈ આજની તકે પણ એવા હળવા ફૂલ વ્યક્તિત્વધારી માણસ છે કે જેની સાથે આ સંવાદ કરવાની મજા આવશે. રતિભાઈ, બહુ પાયાથી આપણે શરૂ કરીએ અને મને આપ એ નિરાંત જીવે કહો કે આજના રતિલાલ બોરીસાગર, જેનું એક નામ છે, જેનો એક બહુ મોટો ચાહક વર્ગ છે, જેના વિદ્યાર્થીઓ આજે હજી આદરપૂર્વક સલામ કરે છે, એ રતિલાલ નાના હતા ત્યારે કેવા હતા? તેમનો જન્મ ક્યાં થયો? કેવો ઉછેર થયો? કુટુંબ કેવું હતું? વિગતે જરા વાત. મારો જન્મ 31/8/1938 સાવરકુંડલામાં. સાવરકુંડલા એ વખતે ભાવનગર રાજ્યનું, આઝાદી પહેલા ભાવનગર રાજ્યનું એક આગળ પડતું ગામ હતું. તમે જાણતા જ હશો કે જોગીદાસ ખુમાણે જે કુંડલા મેળવવા માટે બહારવટું કરેલું ત્યાં મારો જન્મ થયો. મેં આમ રાધેશ્યામ શર્માએ મારો ઇન્ટરવ્યૂ કર્યો તે વખતે એને હળવો જવાબ આપતા કહ્યું હતું કે મારો જન્મ મહિનાની આખર તારીખે થયો છે. એટલે મારા પિતાજી તો પ્રાથમિક શાળાના શિક્ષક હતા, એટલે જેમ અકબરના જન્મ સમયે હુમાયુ પાસે કશું હતું નહીં, એમ મારા જન્મ સમયે પણ કદાચ સુયાણીને આપવાના પૈસા નહીં હોય એવી સ્થિતિમાં મારો જન્મ થયો હતો. અને મારા પિતાજીનું નામ મોહનલાલ માધવજી બોરીસાગર. જોકે મારા પિતાજી બોરી ચાગોર, જે અમારી મૂળ અટક, એ મારા પિતાજી તો એ અટકનો જ ઉપયોગ કરતા હતા. બોરી બોરી ચાગોર એટલે બોરીચા કાઠીની કમ્યુનિટી છે. આપણે પાળિયા જે અમરા બાપુ વગેરે હતા એ બોરીચા કાઠી, બોરીચા, હા, એમના કાઠીમાં જેમ ખુમાણ વાળા એમ બોરીચા પણ હોય છે. અને એ બોરીચાના અમારા બાપ દાદાઓ ગોર, એટલે મૂળ અટક બોરી ચાગોર, પછી એમાંથી બોરી ચાંગર થયું, બોરી સાગર સાંગર થયું, પછી બોરી સાગર થયો. પણ મને આ જરા અટક વિશિષ્ટ ને એવી લાગી, એટલે મેં અમે બધા ભાઈઓએ આ અટક રાખી છે. મારી માતાનું નામ સંતોકબેન અને હું, અમારા અમે ત્રણ ભાઈઓ, જે આમ છ ભાઈઓ આમ, પણ સૌથી પહેલા સંતાનનું અવસાન થયેલું, પછી મોટા ભાઈ જે અત્યારે હયાત છે 85 વર્ષના, એમનો જન્મ એમના પછી એક સંતાનનું અવસાન થયું. એ પછી મારા હિંમતભાઈ, જે જેને અમે નાના ભાઈ કહેતા હતા, આ મોટા ભાઈ તો એનાથી નાના એટલે નાના ભાઈ, અને એમનું આ 2003માં 70 વર્ષની ઉંમરે અવસાન થયું. અને પછી હું, અને પછી મારાથી એક નાનો ભાઈ હતો, એનું તો 2 જ વર્ષની ઉંમરે અવસાન થયું. એટલે અમે પછીથી ઘરમાં બા બાપુજી, ત્રણ ભાઈઓ, એક બેન, અને એ રીતે અમારું આખું કુટુંબ મારા જન્મના સમયે. મારો જન્મ સાવરકુંડલામાં એક આંબલી શેરી નામનો વિસ્તાર છે, એટલે કે એક શેરી છે. એ શેરીમાં આમ દાખલ થાવ તો આંબલી હતી, આમ દાખલ થતાં જ એક ઘેઘુર આંબલી એક મકાનની ઉપર.
એટલે એ શેરી આંબલીશેરીના નામથી ઓળખાતી હતી. ઓળખાય તો આજે પણ છે આંબલીશેરીના નામથી જ, પણ આજે આંબલી નથી, શેરી માત્ર એ શેરી છે અને નામાભિધાનમાં આંબલી અત્યારે અસ્તિત્વ ધરાવે છે, પણ આમ આંબલીનું અસ્તિત્વ નથી. એ શેરીની વિશિષ્ટતા એ હતી એ સમયે, એટલે એ શેરી ઉપર મેં અખનાનંદમાં એક લેખ કરેલો આંબલી શેરી, એના ઉપર તો એ વાંચીને આજે જેની ઉંમર 22 વર્ષની છે, એવા એક છોકરાએ, એ શેરીમાં રહેતા એક છોકરાએ મને પત્ર લખેલો કે આવું તો આજે આ શેરીમાં કંઈ નથી. એ નવાઈ લાગે એવી વાત છે, પણ આખી શેરી એક કુટુંબની જેમ રહેતી હતી આખી, અને બધા આર્થિક સ્તર પણ બધાના જુદા હતા, જ્ઞાતિ પણ બધાની જુદી હતી. સોની હતા, વાણિયા હતા, બાવા હતા, બારોટ હતા, અને છતાં એ આખી શેરી કોઈ પણ જાતનું કોઈ કોઈનું પણ સુખ દુઃખ પ્રસંગ સારા માઠા બધામાં આખી શેરી એક બનીને ઊભી રહે, અને એમાં આર્થિક સ્તર ક્યાંય આડે ના આવે, જ્ઞાતિ પણ ક્યાંય આડે ના આવે. આવું આજે તો આમ કહીએ તો દંતકથા જેવું લાગે, પણ દાખલા તરીકે મને ટાઈફોઈડ થયો હતો નાની ઉંમરમાં, બીજું ધોરણ ભણતો ત્યારે, તો મને આજે એક દ્રશ્ય જે દેખાય છે એ મારા માથે રાતના પોતા મૂકતા હોય, એમાં એક મારી બા અને એક ત્યાં સોનીના હતા, હીરુબાબુ કહેતા અમે, એ હીરુબાબુ. હવે એક પડોશીના છોકરાને ટાઈફોઈડ થયો છે, તો રાત્રે એને પોતા મૂકવા માટે એ હીરુબાબુ પણ હાજર હોય. આવા તો તમામ સુખ દુઃખમાં અને રોજબરોજના જીવનમાં પણ અમને, અમે શેરીના જ છોકરાઓ જાણે, આખી શેરી જ જાણે અમારું વડીલ ગણ હોય, એ રીતે સરસ વાતાવરણમાં મારો ઉછેર થયો. અને એ શેરીમાં જે ધનબાઈભાઈ બારોટ, એ વાર્તાઓ બહુ જ સરસ કહેતા હતા. એટલે રાત્રે અમે જે રહેતા હતા જે એ ફળિયામાં, બધા સ્ત્રીઓ બધી ભેગી થાય અને ધનબાઈભાઈ આમ ધારાવાહિક, તે વખતે ધારાવાહિક શબ્દ સાંભળ્યો નહોતો, પણ ધારાવાહિક સ્વરૂપે વાર્તાઓ કહે, એ વખતે શ્રોતાગણમાં હું અવશ્ય હાજર રહું, એટલે કે મારી તો બહુ જ નાની ઉંમર હતી, પણ એ ઉંમરે જે વાર્તાઓ સાંભળી એને મને વાર્તામાં એ સાંભળવામાં, પછીથી વાંચવામાં અને પછીથી લખવામાં એક આખો રસ ઊભો થયો. તેના સંસ્કાર એ 5 વર્ષ 6 વર્ષની ઉંમરથી પડ્યા, અને એ વાર્તાઓ તો આજે એ આપણે જે પછીથી લોકકથાઓ જેવી જે શીખ્યા એ વાર્તાઓ જ, પણ એ વાર્તા કહેવાની જે ધનભાઈ ફઈની જે, એટલે અમે એને ફઈ જ કહેતા કે કુટુંબ એમ જ, એમ એવું નહોતું કે આ કંઈ કોઈ જુદું છે, એટલે બાપુજીના બહેન જ કહેવાય અને એ ફઈ જ કહેવાય. અને એ વખતે બ્રાહ્મણ કે બારોટના કોઈ ભેદ પણ નહીં, એ પણ દીકરાની જેમ માને. એટલે આવા એક ખેતીના બધા મિત્રો, રમત ગમત આ બધું બી આજે મારું શરીર જોઈને કોઈને કલ્પના ના આવે, પણ હું રમત ગમતમાં ઘણો નિષ્ણાત હતો. આજે હું તો હાસ્ય લેખક છું ને મારું આ શરીર છે, એટલે ઘણાને મજાક લાગે, પણ શેરીની જે રમતો છે, મોઈ દાંડિયો, હુતુતુ, બોમ બગાડ, આવા જે આપણી દેશી રમતો, કપ્પે દુપ્પે, એ બધી રમતોમાં હું ઘણો જ આમ એટલે આગળ પડતો હતો. એના કારણે પછીથી વ્યાય મંદિરમાં જઈને એ રમતમાં ઠીકથી વિકાસ પણ કર્યો, પણ આ બધું શેરીમાં મને, અને હું ભણવા 7 વર્ષની ઉંમરે દાખલ થયો, એટલે આજે જે બાળકોનું બાળપણ છીનવાઈ જાય છે, મેં તો બાળપણ આમ મન ભરીને માણ્યું છે. અને મારી બા પણ સરસ વાર્તાઓ કહેતા હતા, અને એ રીતે પણ આખું ઘરનું વાતાવરણ, એમાંથી બહુ જ સામાન્ય સ્થિતિ હતી આર્થિક. એટલે મારા પિતાજી 1957માં નિવૃત્ત થયા ત્યારે 40 વર્ષની નોકરીના અંતે એમને 70 રૂપિયા પગાર કુલ મળતો હતો. એવી સ્થિતિમાં અમે મોટા થયા, એટલે બાપુજી એક સોનીના માજીને ત્યાં પણ નોકરી કરતા હતા. એ કુટુંબ વિશે વાત કરતી વખતે જરા વિગતથી વાત કરીશું, પણ બીજી પણ નોકરી કરતા હતા, એ ખેતી પણ કરતા હતા,
એટલે એમ કરીને બધું ચાલતું હતું. પણ બાપુજીનો એવો સંતોષી જીવ અને બાનો એવો આનંદી જીવ કે આજે ક્યારેય અમારા ઉપર ગરીબીના લીસોટા પડ્યા નથી ઉછેરમાં, કે અમે આવા અભાવમાં ઉછર્યા. બીજું શું થયું કે છેક 1963 અમારા લગ્ન થયા ત્યાં સુધી ઘરમાં એક દૂધાણું તો ચાલુ જ હોય, એટલે ગાય હોય જ, અને દૂધ જો વેચે તો એમાંથી ઠીક ઠીક પૈસા, એટલે ટેકો થાય ઘર ચલાવવામાં. પણ બાપુજીનો નિયમ કે આ દૂધ વાછડા કે વાછડી પી લે બરાબર, પછીથી છોકરાઓનો જ અધિકાર, આમાં બહાર વેચવાનું નહીં, આવો એક આગ્રહ. એના કારણે આજે એ વખતે એ જમાનામાં સુખી કુટુંબના છોકરાઓને નહીં મળતું હોય દૂધ પીવા, એટલું દૂધ પીને અમે મોટા થયા. આમ ગાય દોવાતી હોય ત્યાં ઊભા રહીએ છાલ્યું ધરીને, અને એવું શેડ કડું દૂધ પી જઈએ, આવા દ્રશ્યો મને આજે પણ યાદ છે. એટલે અને પિતાજીએ આંબા વાવેલા અને 5-7 આંબા ઉજેરેલા, તો એ આંબાની કેરીઓ થાય તો એ વેચીને આર્થિક ટેકો જરૂર થાય, એ ટેકાની જરૂર પણ હતી. પણ એમાંય બા બાપુજીનો સંકલ્પ કે આ કેરી વેચવાની નહીં, અને છોકરાઓ ખાય, મહેમાન આવે તો એ ખાય. એટલે એવું આમ કે ગરીબીમાં ગરીબી ન લાગે એ પ્રકારને આ બા બાપુજીનું આખું અમારી સાથેનું ને આખા કુટુંબ સાથેનું. અને બા તો એકદમ આનંદી, મારામાં જે અત્યારે હાસ્યરસનો જે આવિર્ભાવ જે થયો તે હું બાની જ, મને રોગ પણ વારસામાં કદાચ હૃદયનો રોગ અમને, એટલે મારા મોટાભાઈ પણ મારાથી હાર્ટ એટેકથી જ ગુજરી ગયા, અને મને પણ આ થોડી તકલીફ થઈ, પણ સમયસર બધું થયું એટલે કંઈ વાંધો ના આવ્યો. એટલે બાર હૃદય રોગથી એમનું અવસાન થયેલું બાનું, પણ એકદમ આનંદી. એટલે ગીજુભાઈની જે વાર્તાઓ છે ને એ તો પછી મને ખબર પડી કે ગીજુભાઈની આ વાર્તાઓ છે, પણ એ મારી બાએ નાનપણથી કીધેલી, એમાં આનંદી કાગડો, એટલે અમે તો બાને જ આનંદી કાગડો કહેતા હતા. કારણ કે કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સ્થિતિમાં એ હસતા ને હસાવતા જ રહે, એટલે એ આનંદી કાગડોની બરાબર છાપ પડી ગઈ. અને બીજું મારી બાએ એટલે જિંદગીભરની માંદગી વારી લીધી, પણ હું મારો જન્મ થયો ને ત્યારે મને સખત શરદી થઈ હતી, એટલે પેલી એકદમ એટલે ખમખમી ગયા છોકરા એમ કહે ને જે, અને એ વખતે નાનું ગામ, આર્થિક સ્થિતિ કંઈ શહેરમાં લઈ જવાની નહીં, એટલે લગભગ બધાએ આશા છોડી દીધી હતી આ છોકરો નહીં જીવે. પણ હવે તમારે ઇન્ટરવ્યૂ લેવાનો હતો એક વખત એટલે જીવી ગયો. પણ આ એ વખતે મારી બાને કોઈએ નુસખો બતાવ્યો કે તમે એકલો આદુ ને રોટલો ખાઓ તો આ છોકરાને કદાચ બચી જાય. મારી બાએ 6 મહિના સુધી સવાર ને સાંજ બંને ટાઈમ બાજરાનો રોટલો, દૂધ અને આદુ, આનું 6 મહિના સુધી એમણે સતત સેવન કર્યું. એ ધાવણ દ્વારા આ મને બચાવી લીધો. એટલે મારી બા તો હસતા હસતા કહેતા હતા કે મારું દૂધ અને લોહી બંને એટલા પીધા છે કે તારે તો સેવા કરવી જ પડશે. અને બા હસતા હસતા એમ પણ કહેતા હતા કે આપણે સૌરાષ્ટ્રમાં એક પ્રયોગ છે કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે, એટલે મારે એવો પડકાર ઝીલવાનો ક્યારે આવ્યો નહીં. પણ બાએ મને કહેતા હસતા હસતા, તું કહેજે તને કોઈ પૂછે તો, કે મારી માએ તો 1.25 મણ સૂંઠ ખાધી છે. એટલે આ પ્રકારનું એક કૌટુંબિક વાતાવરણમાં. અને બીજું મારા બેન, બા બાપુજી, બા તો અભણ હતા એટલે વાંચતા, બાપુજી 6 ચોપડી જ ભણેલા, પણ બહેનનો જ્યારે દીકરીની તો આજે આ બધી વાતો થાય છે વાલનો દરિયો વગેરે, પણ એ દીકરી વાલનો દરિયો હોય ને એમ અમારી બહેનને, એમણે અમારે બહેન કેન્દ્ર સ્થાને ઘરમાં, અને છતાં અમને કોઈ ભાઈઓને સહેજ પણ ઈર્ષા ન થાય બહેન માટે, કે એને કેમ આટલો બધો મહિમા છે એનો, એવું ન થાય એવી રીતે અમને પણ એમાં જોડીને બા બાપુજી. એટલે આજે મારી બહેન 82 વર્ષના છે, એ વખતે પણ બહેનને જોઈએ એટલે બસ એ બહેનની ઈચ્છા કરવા. આજે 82 વર્ષે પણ એ બહેન 82 વર્ષના છે, છતાં બહેનની કંઈ પણ ઈચ્છા હોય, આ અમને ના, મને આ ઘણી નવાઈ લાગે છે કે
કેવી કોઠાસૂદથી એમણે ઉછેર કર્યો કે જેમાં દીકરીનો એટલો મહિમા ઘરમાં સ્થપાયો અને જે જીવનભર રહ્યો. એટલે અમારા માટે બહેન એક જ બહેન, પણ એ બહેન અમારા ત્યારે ને અત્યારે પણ એ કુટુંબમાં કેન્દ્ર સ્થાન. આ પ્રકારનું આ બધું સહજ રીતે જ થતું રહ્યું. અને હા, એમાં કોઈ જાતનું, કારણ કે એ લોકોને ખબર જ નહોતી કે જે કરી રહ્યા છે તો કોઈ એક મોટું મનોવૈજ્ઞાનિક અભિગમ વાળું કામ છે કે એવું કશું. એ બધું બહુ જ સહજ રીતે અને બહુ જ સહજ રીતે. કારણ કે મને એમ લાગે છે રતિભાઈ કે ઘણી વખત શાસ્ત્રોનું જેને જાણ હોય છે એને અમલમાં જેટલી ઘડ નથી પડતી એટલું આપણે જેને કોઠાસૂજ કહીએ. બસ આ તો કોઠાસૂજથી જ ચાલ્યું. બિલકુલ. આપે કહ્યું કે આપના માતુશ્રી તો અભણ હતા. હા હા. એટલે એમને મન માતુશ્રી અભણ હતા અને પણ શું હતું એ વાંચતા શીખ્યા પછી, પણ નાના હતા અમે એના કારણે અમને ઘણો લાભ પણ થયો. દાખલા તરીકે નાના હતા તો મેં વાલ્મીકી રામાયણ એટલે એનો ગુજરાતી અનુવાદ એ મેં એને દરરોજ વાંચવાનું ભાગ. ગીતાનો તો એક અધ્યાય વાંચ્યા પછી જ જમે, એમને તો વાંચતા આવડતું નહોતું. તો એક અધ્યાય એમને દરરોજ વાંચી દેવાનો. એટલે મને કેટલુંક આપણું જે રામાયણ મહાભારત ગીતા એ બહુ નાની ઉંમરથી, ત્યારે કેટલુંક સમજાતું નહોતું, પણ એ બધું કદાચ મુદ્રિત થયું હશે અંદર. એટલે આજે એમાં ઘણી નવી નવી વાત એમાં મને સૂજે છે. એટલે આપણે આજે જે અનકોન્શિયસ માઇન્ડના ઇનપુટ્સ કહીએ છીએ એ વખતે કદાચ અણસમજમાં ઉમેરાઈ ગયા હતા, પણ ઉમેરાયેલા હતા એટલે આજે એની સમજ ઘણી ઝડપથી સ્પષ્ટ થવા લાગે છે. ના, મારી મારો પણ અનુભવ એવો છે કે દાદા પૂજા કરવા બેસે અને આપણે તો પેલું ચરણામૃત આપે, પંચામૃત હોય કે જેમાં મધ ને સાકર ને નાખ્યું એ લેવા માટે બેસતા, પણ એ બાને બાને જે શ્લોકો કાનમાં પડતા એ શ્લોકોના અર્થ પછી હવે સમજવા ખૂબ. એટલે આજે તો કશું નવું એમાંથી તમને સૂજે, તે વખતે તો કશું જ અર્થ સમજાયો ના હોય એવું બિલકુલ એ બની શકે. અને અમારે તો એવું હતું કે દાદા મર્યાદી હતા અને દાદાના એટલે પરદાદા દાદા એ પણ મર્યાદી હતા, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય અમારો. એટલે અમારા કેટલાક વડીલો તો કપડાં શિવડાવ્યા એમ પણ ન કહે, કારણ કે એમાં શિવનું નામ આવી જાય, એટલા ચુસ્ત વૈષ્ણવ. પણ કોણ જાણે કયા સંસ્કારથી મારા પિતાજી પણ વિશાળ ભાવનાવાળા હતા ધર્મના સંપ્રદાયના સંદર્ભમાં, અને બા તો બિલકુલ, બાનું મંદિર એક કોસ્મોપોલિટન, એમાં બધા જનું સહ અસ્તિત્વ. એ શંકર પણ હોય ને ઠાકોરજી તો હોય જ વૈષ્ણવ. એટલે અમારા બા બાપુજી જીવ્યા ત્યાં સુધી અમારે ત્યાં જન્મોત્સવ થતો હતો, અને પછી આ બેસતા વર્ષના દિવસે અન્નકૂટ થતો હતો. એ બધું વૈષ્ણવ પરંપરા અમારે ત્યાં બા બાપુજી રહ્યા ત્યાં સુધી ચાલુ રહી, પણ કોઈ જડતા નહોતી, જડતા નહોતી કે આ આ બાનું એક સૂત્ર તો આમ મગજમાં બેસી ગયું છે કે ભગવાન સૌના સરખા. આજે જે આમ અલ્લાહ એક છે એમાં મારી સહી આજે હું કરી શકું છું, એ આમ બિલકુલ હૃદયપૂર્વક એ વાત સ્વીકારી શકું છું. એનું કારણ આ છે કે એ જે ભગવાનના નામ ગમે તે હોય ભગવાન સૌના સરખા, આ વાત મારી બાએ બહુ જ નાનપણથી મારામાં ઘૂંટી છે. એટલે કેટલાક સંસ્કારો જે આપોઆપ અંદર દ્રઢ થયા, પછી આપણે જે સમજથી એનો જેટલો વિકાસ થઈ શકે એટલો કર્યો, પણ એ બીજા રોપણ બરાબર મારા બાળપણમાં મને એવું લાગે છે કે જીવનની જે કેટલીક પાયાની સમજો છે ને એનું આમ સંસ્કાર એ નાનપણમાં, અને એ પણ કંઈ બેસાડીને ઉપદેશ આપવાનો, વાતો વાતોમાંથી સહજ રીતે એ રીતે જીવતા ગયા અને જીવતા જીવતા પિતાજી એમના જીવનથી બતાવ્યું. એ બિલકુલ કર્મયોગી હતા અને એવું માનતા હતા કે આપણે આર્થિક રીતે તો કોઈ માટે ઘસાઈ શકીએ એમ નથી, પણ શરીરથી બહુ તંદુરસ્ત હતા. એટલે શરીરથી જેટલું ઘસાય એટલે કોઈ પણનું કામ હોય, નાનું મોટું કોઈ પણનું, કોઈ પણને એમની જરૂર હોય એટલે હાજર થઈ જાય. આ બધું આમ અમે જે જોયા કર્યું, એટલે પિતાજીએ ક્યારેય આમ સામેથી આમ ઉપદેશ નથી આપ્યો કોઈ, એ નિશાળમાં શિક્ષક,
પણ ઘેર કશું એને કોઈને શિખામણના બે બોલ એ બધું કંબાનું, પણ બા પણ કલાત્મક રીતે બધી વાત કરે એ એ સૂત્રો સૂત્રો દ્વારા. દાખલા તરીકે કંઈ વાત હોય એમ કે અમને સૂત્ર બતાવે કે જો કંઈક પણ હોય ને, કોઈ ગમતી વાત આપણે સ્વીકારીએ ને કોઈ અણગમતી વાત ન સ્વીકારીએ તો તરત કે ગોળ ખાઈ ચોકડા ખમે. આ વાત બરાબર એ આવી રીતે એકાદ પ્રયોગથી સમજાવે. હવે ત્યારે પૂરેપૂરી ન સમજાય, પણ આજે સમજાય છે કે જીવનમાં બધું ગમતું જ આવવાનું નહીં, અણગમતું જ આવે. તો ગમતું સ્વીકારો ને તમારે અણગમતું પણ સ્વીકારવાનું. એ વાત આજે જે સહજ લાગે છે ને એનો એના મૂળ કદાચ એમાં છે. કે પછી એમ કે દર દિતવારે ડોશી દાળિયા ના આપે એવું કે કંઈક વસ્તુ આપણે ફરી વાર માગીએ કા કરીએ. તો જીવનમાં આપણે જોઈએ છીએ બધું જ, જ્યારે જોઈએ ને જે જોઈએ એ બધું જ મળતું નથી. આ વાત આમ સહજ રીતે આ બધું આમ થતું રહે. એટલે મારું ઘણું શિક્ષણ એ કુટુંબમાં થયું. મારા નાના ભાઈ તો આમ અમે એને કહેતા તમે તો જન્મ્યા જ છો ડાયા માણસ તરીકે. એટલા બધા 70 ગાંધીજીનો હત્યા થઈ તે દિવસે મારા બહેનના લગ્ન હતા, પણ મારા ભાઈએ ઉપવાસ કરેલો. બધાએ બહુ જ સમજાવેલું, પણ ગાંધીજીની હત્યા થઈ સમાચાર આવ્યા તે જ દિવસે લગ્ન હતા. તો મારા ભાઈ ખાદી પહેરતા હતા ઘણી નાની ઉંમરથી, અને એમને ભણ્યા ભણી ન શક્યા કોલેજમાં, તો એમને એટલે આ બધા પણ મારા ઉપર ઘણી અસર થઈ. કે એમને વિકાસ ખાતું નવું નવું હતું, તો એમને અમારા એક સ્વજને નોકરી અપાવી ત્યાં. તો આ સરકારને સ્પષ્ટતા નહોતી કે આ લોકોને નિમણૂક તો કરી, પણ એની આગળથી કામ શું લેવાનું એવી સ્પષ્ટતા જ નહોતી. ખાતામાં હજી શરૂઆત જ હતી, એટલે 2 મહિના કંઈ જ કામ નહીં, કામ નહોતું. તો મારા ભાઈએ એ સ્વજનને, નામ બહુ જાણીતું છે, અમુલકભાઈ ખીમાણી, આપણે વિદ્યાપીઠમાં રાજેન્દ્ર ખીમાણી છે એના પિતાજી, એમને બહુ જ પ્રેમ હતો એમ મારા ભાઈ માટે. કારણ કે એમના એક ભાઈ જોડે મારા ભાઈ ભણતા હતા, તો એ વખતે એમણે એમની ભલામણથી નોકરી મળી. તો એમને કયા વગર એમણે રાજીનામું આપી દીધું, ખૂબ જરૂર હતી નોકરીની, પણ કામ કર્યા વગર પગાર લેવો એ પાપ છે. આવી સમજથી નાની ઉંમરમાં પહેલી જ નોકરી, અને પછી જીવનભર એમણે પોસ્ટ ઓફિસમાં કામ કર્યું, પણ અત્યંત પ્રામાણિકતાથી ને એ બધું. રજીભાઈ, આ જે અનૌપચારિક રીતે શિક્ષણનું કામ ઘરના માહોલમાં થયું, એ દરમિયાન રતિલાલભાઈ છે એ ધીંગામસ્તીના પણ માણસ હોય ક્યારેક એને, કારણ કે કુસ્તીબાજ પણ હોય કે વ્યાયામમાં જતા હોય. હા, એટલે સ્વભાવ. એટલે શું થયું કે મારાથી નાના ભાઈનું અવસાન થયું, એટલે હું સૌથી ઘરમાં નાનો થયો પછીથી. એટલે ઘરમાં થોડુંક જે નાના છોકરાને લાભ મળે એ જાતનો, કે એને ઓછું વડવાનું આ તે. એટલે સામાન્ય રીતે મને વઢવાનું કે એ બધું મારા ભાળે જ આવ્યું. મારા ભાઈ તો બહુ જ શાંત અને સીધા હતા, પણ મોટે ભાગે બાને એ મારા, હું ગમે તે ખાઈને આવું બહારથી, પાણીપુરી ખાઈને આવું, આ કરું તે કરું, તડકામાં રખડું ને આ શેરીમાં રેમા કરું બધા સાથે, એમાં કોઈ વાર તડકો પણ હોય ને પડીને આવીને માંદા. એટલે મારી બા એકવાર ગુસ્સેથી ને કહેતા હતા કે આ માંદા પડશો તો સોસડા કોણ સોળશે. તો મને સોસડાને સોળવાનું તે વખતે જ ખબર નહોતી, પછી ખબર પડી કે આ સોસડા એ ષોડોપચારનું છે, કે બધી વિધિ કરવાની હોય ને તો માંદા પડે તો બધી રીતે ધ્યાન રાખવું પડે ને. તો આ તોફાન મસ્તી એમાં ક્યારેક બાના હાથનો માર ખાવાનો પણ પ્રસંગ આવે, ગુસ્સે થવાનો પણ પ્રસંગ આવે, અને ખાસ કરીને નિશાળે, એ હું મારી શિક્ષણની વાત આવશે ત્યારે વાત કરીશ, પણ નિશાળે નહીં જવું એને નિમિત્તે મારે. હું આમ ક્લોઝઅપમાં મને એ દ્રશ્ય દેખાય છે કે હું પેલી ગારમાં અળોટતો હોઉં નહીં જવા માટે, અને ક્યારેક તો મને ટીંગાટોળી કરીને પણ છોકરાઓ, બાપુજી નિશાળમાં શિક્ષક એટલે મજબૂત છોકરાઓને મોકલે, એટલે મને એક બે એવા દ્રશ્યો પણ યાદ છે કે મારા ઘરથી
અને હું પાછો એવો કે ટીંગા ટોળી કરીને આરામની સ્થિતિમાં એટલે પછી એમ નહીં કે હવે હું ચાલવા માંડું, થોડીક સુધી લઈ જાય ને હવે આ લઈ જ જવાના છે. એટલે એવું પણ બનતું કે નિશાળ સુધી પણ મને તો આમ પછી કમ્ફર્ટેબલ લાગતું હતું, બે મજબૂત છોકરાઓ ઉભાડે તે તો એવી રીતે મને નિશાળે લઈ ગયા હોય. અને બાપુજી એવું કે શિક્ષક તરીકે જેમ બધા છોકરાને મારે એમ નિશાળમાં મને મારે, પણ હા પણ ઘેર એમણે કોઈ દિવસ મને શિક્ષા કરી નથી. બાએ પણ જેને આપણે વધારે પડતો માર એવું બનેલું કે મારા મોટાભાઈ અભ્યાસમાં જરા નબળા ને એવા હતા ને એકવાર પછી પરીક્ષાના દિવસે ઉઠતા નહોતા ને બાએ અમારે દુજાણું એટલે નોંધણું આવે ગાયના પગે બાંધવાનું એ ઊનનું હોય, તો એ નોંધણાથી એમને મારેલા. તો પછી મોટાભાઈ તો ઊભા થઈને બતાવ્યું બાને, ત્યારે ઉઠ્યા તો નહીં જ એ વાંચવા માટે, પછી બતાવ્યું કે આ પગે લાલ ચકામાં આ શું લાલ લાલ કેમ થઈ ગયું છે, ને બહાર રડી પડ્યા પછી કે આવું મેં મારી દીધું એમ. પણ પછીથી બાએ એટલે એ વાત તો બા પછી 25 વર્ષ પછી મારા ભાઈના દીકરાને ત્યાં દીકરા હતા એ વખતે વાત કરે તોય રડે એવું. પણ પછીથી એમણે કોઈ દિવસ અમને એવી શારીરિક શિક્ષા નથી કરી કે જે આપણે આમ શિક્ષા લાગે, ક્યારેક આમ બહુ જ એકદમ પહેલાં થઈ જાય. તો પણ મારો આમ બાળપણમાં જરા આજે થોડુંક આમ બનબેસતું પણ ન લાગે, પણ થોડો વેનીલો સ્વભાવ કહીએ ને કે આ જોઈએ આ આ ગમે તેમ કરીને અપાવી દો ને એવું. એનો એક કરુણ પ્રસંગ પણ મને યાદ છે, ત્યારે મારા બા રડેલા કે મારે બદામની પૂરી, ત્યાં પેલા મીઠાઈની દુકાન બરણીમાં મૂકેલી બદામની પૂરી, તો એ મારે બદામની પૂરી ખાવી જ છે. હવે એ વખતે તો એટલા પૈસાની બદામની પૂરી આજે જે મોંઘી હોય એમ એ સમયે એ સમયની દ્રષ્ટિએ મોંઘી હોય. બરાબર. પછી બાએ તોય પછી હું કેટલું રડ્યો તો એકાદ રૂપિયાની વ્યવસ્થા કરીને રૂપિયો લઈને ગયો, પણ ત્યાં તો દુકાને કહ્યું કે આ રૂપિયામાં ના આવે, રૂપિયામાં શિંગની પૂરી લઈ જા. તમને કહું આની અસર બી એટલે માટે થઈ કે પછી મેં લગભગ બદામની પૂરી ક્યારેય ખાધી નથી. આમ આમ એના તરફ એક પ્રકારનો અણગમો થયો. પણ મારા તોફાન અને એ બધું આમ એટલે આજે જરા વિચિત્ર લાગે એવું થાય, પણ મારા ઠીક ઠીક તોફાન પડોશીના છોકરા સાથે એટલે કે શેરીના છોકરાઓ સાથે મારામારી પણ થાય, એટલે મોટે ભાગે મારે જ માર ખાઈને આવવાનું થાય, પણ માર ખાવાના પ્રસંગો પણ બને. પણ આવા ઝઘડાઓ આ તે એ બધું નાનપણમાં ઘણું મારા. શિક્ષણ કેવી રીતે ચડતું ગયું તમને નવાઈ લાગશે, પણ મારો શિક્ષણનો પ્રારંભ અને શિક્ષણનો એટલે કે પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ બે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે થયા. એમ એટલે ઉચ્ચ શિક્ષણ થાય એમાં તો નવાઈ લાગે એવી વાત નથી, પણ મારું પ્રાથમિક શિક્ષણ મેં કહ્યું કે હું તો આમ નિશાળે જવાનો બહુ જ કાયર હતો. એટલે પહેલે દિવસે મને યાદ છે પાંચ એ વખતે 7મું વર્ષ બેસે ત્યારે નિશાળે બેસાડતા, એટલે આમ એમ હતું કે એકડિયા બાળપોથી અને પછી પહેલું ધોરણ. હવે એમાં જેમને અમુક એકડા આવડતા હોય ને વાંચતા આવડતું હોય તો એ સીધા પહેલા ધોરણમાં પણ દાખલ થઈ શકતા હતા, એટલે એક તો મારા 2 વર્ષ એ બચી ગયા. કારણ કે ઘેર ભણવા આવે છોકરાઓ બાપુજી આગળ એટલે હું પણ ભણવા બેસું. ભણવામાં મને બહુ જ રસ પડતો હતો, વાંચવામાં એકડા બોલવામાં ને રાગડા તાણવામાં ને એ બધા મને બહુ મજા પડતી હતી. એટલે એકડિયાને બાળપોથીની મારે જરૂર ના રહે. એટલે આજે મને ઘણી વાર આ 2.5 વર્ષના બાળકને બાલ મંદિરમાં મૂકતો જોઉં છું અને આનું લગભગ એ બાળપણ છીનવાઈ જાય છે. 2.5 થી 3 વર્ષના બાળકો તો ઘણા જાય છે બાલ મંદિરમાં ને ત્યાંથી શરૂ થઈને છેક પછી એનું આખી ચક્કી ચાલ્યા કરે. તો મારે તો 7 વર્ષ સુધી કંઈ હતું જ નહીં, રમવાનું ખેલો આનંદ કરો. નિશાળે છોકરાઓ આવે જે એકડિયા નાના બાળકોથી ના એને યાર સાથે ભણવાનું 1.5 કલાક પછી આખો દિવસ. પછી 7મા ધોરણમાં મારો વિધિસર શાળા પ્રવેશનો સમય આવ્યો, મને આજે યાદ છે કે તે દિવસે ઉત્સવ હતો ઘરમાં
આપણે આ પ્રવેશોત્સવ તો આજની આજનો આપણો હમણાંનો ખ્યાલ છે, પણ એ લગભગ પ્રવેશોત્સવ જેવું જ તે દિવસે ઘરમાં હતું, કે ઘરમાં સારું બનાવ્યું, લાપસી કે એવું કંઈ. પછી ભરત ભરેલી ટોપી મારા માટે લાવ્યા, નવા કપડાં સીવડાવ્યા, અને નાળિયેરને બધું આપીને મને ત્યાં લઈ ગયા. આજે પણ મણિભાઈ ચોકમાં, આજે ત્યાં શોપિંગ સેન્ટર છે, પણ એ ધનજી બિલ્ડિંગનું મકાન હતું, એના પહેલાં ધોરણનો ઓરડો, એ મને આજે પણ એવો ને એવો દેખાય જેમાં હું પહેલી પહેલી વાર પ્રવેશ્યો. એટલે મેં એક લેખમાં લખ્યું છે આના, કે જેમ મારો શણગાર કરવામાં આવ્યો ત્યારે જે વધેરાવા માટે જેમ બકરાને શણગારે એમ શણગારીને લઈ ગયેલા. પણ મેં પછી હળવાશથી લખ્યું છે, પણ આમ કે પહેલે જ દિવસે હું ગાંધીજીનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે, તોય આપણી આ કેળવણી માટે નિર્ભ્રાંત થયું. એટલે એક દિવસ નિશાળે ગયો ને, અને ત્યાં જે ભણ્યો, તો મને થયું કે આ તો હું ઘેર ભણું જ છું, આ તો ઘેર રોજ ભણું જ છું, તો એને માટે અહીં સુધી લાંબા થવાની શું જરૂર છે. અને મેં બીજા દિવસે ઇનકાર કરી દીધો નિશાળે જવાનો, કે હું નિશાળે નહીં જાઉં. તો બાપુજી તો જરા આમ નરમ હતા, એટલે હવે જોઈશું ને અત્યારે શું, પણ બા બહુ જ મક્કમ હતા. બાનું એક વાક્ય તો ને કે ભણીશ નહીં તો લોટ માગીશ, એમ. બ્રાહ્મણનો દીકરો એટલે પછી લોટ માગવાનો વખત આવશે જો નહીં ભણતો. પણ મેં મચક ના આપે, અને બે ત્રણ વાર ટીંગા ટોળી કરીને લઈ ગયા. પણ એમ તો રોજ ક્યાંથી કોઈ એને સેવા આપવા છોકરા હોય ક્યાંથી મળે રોજ. એટલે પછી આખરે એ પડતું મૂક્યું. હવે મને નિશાળે જવા સામે વાંધો હતો, ભણવા સામે તો કંઈ જ વાંધો નહોતો. એટલે ઘેર હું બરાબર જ ભણતો હતો, જેટલું એ સમયે ભણવું જોઈએ એટલું બરાબર ભણતો હતો. મને આવડતું હતું પણ બધું બરાબર. પછી પરીક્ષા દેવા જતો હતો, એમ અત્યારે એક્સટર્નલ વિદ્યાર્થી જાય, એ પરીક્ષામાં તો બહુ સારી રીતે ઉત્તીર્ણ થતો હતો. બધા વિષયો જાતે કરી, એટલે એ વખતે તો બધા વિષયો હતા નહીં, ગુજરાતી ને ગણિત. એ ગણિત ઘેર બાપુજી છોકરાઓને ભણાવે તો મને પણ ભણાવે, એની સાથે બેસું જ અચૂક. પાઠ્યપુસ્તક તો ગુજરાતી નું પાઠ્યપુસ્તક તો આમ વાંચ્યા જ કરું, એટલે એમાંની કવિતાઓ તો તે વખતે જ મોડે થઈ ગઈ હોય, વર્ષના અંતે બધા મોડે કાવ્યો થઈ ગયા. પછી છેક ત્રણ ધોરણ સુધી આમ ચાલ્યો, એક્સટર્નલ ઘરે બેસીને પરીક્ષા દેવા જવાનું બરાબર. અને કોઈ વાર અમારા એક કાનજી મામા, અમારા જ્ઞાતિના ને હવે તો પછીથી તો મારા એમના દીકરી મારા ભાભી બન્યા, અમારા મોટા બહેનજીનું અવસાન થયું, એમના પત્ની એ કાનજી મામા અંધ હતા. એટલે પછી એમને આમ એ વખતે તો બધી એમ કે એમને છેક નોકરી પૂરી થવા આવી ત્યારે અંધ થયા, તો કાઢી મૂકવા ને એવું તો હતું નહીં તે વખતે. તો એમને રામાયણ ને એ બધી છોકરાઓને વાર્તાઓ કહેતા. એટલે કાનજી મામા જે દિવસે વાર્તા કહેવાના હોય તે ખબર પડે મારા બાપુજી કહે, એટલે તે દિવસે નિશાળે જાઉં. પણ આમ એક્સટર્નલ. પણ ચોથા ધોરણમાં આવ્યો ત્યારે શું થયું કે ઉમેશભાઈ દાંધિયા જે હજુ હયાત છે, એ મારા ચોથા ધોરણના ક્લાસ ટીચર ને, એ કંઈક ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એમની નિમણૂક થઈ, નવા નવા પીટીસીથીને આવેલા. એટલે એ વખતે જે હન્ટર ટ્રેનિંગ કોલેજ ને બધું હતું, એટલે ટ્રેન ટીચર થઈને આવેલા. તો એમણે જોયું તો મારા નામ સામે, મારું નામ તો ઉપર ચડાવે જ હું પાસ થાવ, એટલે રજીસ્ટરમાં મારું નામ તો હતું પણ નામ સામે ચોકડા જ હતા બધા. એણે આગલા મહિનાનું રજીસ્ટર જોયું તો એમાંય બધા ચોકડા, એની પહેલાના મહિના પણ ચોકડા. આ છોકરો તો નિશાળે આવતો જ નથી, એટલે આમ મારા એ બનેવી થાય આમ મારા કઝિન સિસ્ટરના પતિ પણ કડક બહુ હતા, એટલે આ તો ના ચાલે એમ. એટલે પહેલાં એમ પૂછ્યું કે બીમાર રહે છે, તો ના બીમાર તો નથી રહેતો, આવતો નથી નિશાળે. એમણે કહ્યું કે જો કાલથી નહીં આવે નિશાળે, ગમે એનો દીકરો હોય, નિશાળે નહીં આવે તો એનું નામ કાઢી નાખીશું. એટલે બાપુજીએ કહ્યું જો ભાઈ હવે મારા હાથની વાત નથી, હવે મારું નિશાળે, એટલે તારે નિશાળે આવવું જ પડશે. એટલે હું નિશાળે ગયો એટલે બોલ્યા આમ નામ બોલ્યા, તો મેં હાજર સાહેબ કહ્યું, એટલે પહેલાં તો સાહેબે મારો સખત ઉધડો લીધો, આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે.
બાળકોને પણ સમાનની તો બહુ જ એટલે મને બહુ જ આમ નીચા જોયું થયું કે આટલા બધાની વચ્ચે કેટલું બધું ખીજાયા. પછી એક ચમત્કાર થયો કે પછી એમણે એક પલાખું પૂછ્યું, અઘરું પલાખું, કોઈને આવડ્યું નહીં વર્ગમાં. મેં ઊંચી આંગળી કરી એટલે એમને બહુ નવાઈ લાગી, અને છતાં પૂછ્યું એમ. એને જો કે આ અમસ તો અમસ તો ઊંચી આંગળી કરી, પણ આ જો કોઈને નથી આવડતું, રોજ ભણે છે, આને તો નહીં જ આવડે. પણ એ પલાખું મને આવડ્યું, સાહેબ તો મારા ઉપર ઓવારી ગયા. એને કે આટલું બધું હોશિયાર છો ને નિશાળ નથી આવતો, તું ભણ બરાબર. અને એ ઉમેશભાઈ ભાષા ને ગણિત બંને એ જ ભણાવતા હતા, પણ એટલું સરસ ભણાવે કે પછી મને નિશાળમાં પણ રસ ઊભો થયો. અને પછીથી હું આમ એક નિયમિત વિદ્યાર્થી તરીકે છેક સુધી ભણ્યો. પણ મારું પ્રાથમિક શિક્ષણ આ રીતે થયું. એ વખતે પ્રાથમિક શિક્ષણ એટલે 5, 6, 7 ગુજરાતી પણ હતા, અને 5માંથી મિડલ સ્કૂલ પણ હતી, એવી થોડા વખતથી વ્યવસ્થા. પણ મારા વખતથી પછી એ 5, 6, 7 ગુજરાતી તો બંધ થઈ ગયા, એટલે 4 ધોરણ પછી મિડલ સ્કૂલમાં જવાનું થયું. આવું મારું પ્રાથમિક શિક્ષણ. એ થોડુંક આમ આજે કલ્પના ના આવે એ પ્રકારે થયું. ના પણ એટલે સ્કૂલ નહોતી ગમતી એનું કોઈ કારણ નહોતું? હા હા. પણ પછી કારણ કે પછી સરસ સર એટલે ઘરે ભણાય છે તો ધક્કો શા માટે? હા, ભણવામાં તો વાંધો જ નહોતો કે. હા, અને પછી હાઈસ્કૂલ ને બધું ત્યાં જ કર્યું એટલે 5મા ધોરણમાં મિડલ સ્કૂલમાં દાખલ થયો. હાજી, એ વખતે મિડલ સ્કૂલ કહેવાતી, 5, 6, 7 એ મિડલ સ્કૂલ. અને અમારા વખતમાં જ પહેલી વાર, એટલે આગલા વખતે 6ઠામાંથી અંગ્રેજી, પહેલાં 5માંથી અંગ્રેજી શીખવાતું હતું, પણ મારે આવવાનું થયું તે વખતે 7માંથી અંગ્રેજી આવ્યું. પછીથી 8માંથી અંગ્રેજી નીકળતું ગયું, એટલે હું થોડોક 2 વર્ષ મોડો પડ્યો અંગ્રેજી શીખવા માટે. પણ 5મા ધોરણ, હવે 5મા ધોરણમાં મિડલ સ્કૂલમાં દાખલ થયો તો આખું નવું વાતાવરણ હતું. અહીંયા પ્રાથમિક શાળામાં તો અમે ભૂમિપુત્રો હતા, નીચે બેસીને ભણવાનું, અને અહીંયા તો બાંકડા ને બેન્ચ ઉપર બેસવાનું ને એવું તો આમ જરા, એટલે થોડુંક વધારે આમ ફોર્મલ લાગ્યું. ત્યાં જે સ્વાભાવિક રીતે નિશાળમાં લાગતું હતું, આમ તો ગયો જ નહોતો, પણ એક 4ધોરણ 4ઠું ધોરણ ભણ્યો, એમાં બધું આમ હોમલી વધારે લાગતું હતું. અહીંયા જરા બધું આમ ફોર્મલ હોય ને, અને સાહેબ પણ આમ બધા કડક હાથે. પણ પછીથી મારું આમ નિશાળે ભણવામાં તો રસ હતો જ, અને નિશાળે જવાનો પણ રસ ઊભો થયો. અને પછી 4ધોરણ સુધી હું મારું પાઠ્યપુસ્તક સિવાય બીજું કંઈ હોઈ શકે એવી ખબર નહોતી, એટલે પાઠ્યપુસ્તક વાંચ્યા જ કરતો. ગુજરાતીનું પાઠ્યપુસ્તક તો આખું વર્ષ વાંચ્યા કરો, એમાં એટલો બધો રસ પડે. એટલે આ જે ભાષા વગેરેના જે કેટલાક સંસ્કારો દૃઢ થયા, એમાં આનું જે દૃઢીકરણ, એને ઘણો ભાગ ભજવ્યો હશે એવું લાગે છે. પણ પછી 5 ને 6 ધોરણ પૂરા કર્યા, ને 7મા ધોરણમાં મારા ભાઈ એકવાર મને ત્યાંની જાહેર લાઇબ્રેરીમાં લઈ ગયા, અને આમ હું તો ચકિત થઈ ગયો. ઓલા જેમ અલીબાબાને પેલો ખજાનો આમ જોવા મળ્યો, આટલા બધા પુસ્તકો, આટલા બધા છાપા, આટલા બધા માસિકો. એટલે પછીથી 7ધોરણથી લાઇબ્રેરી એ મારે માટે નિશાળ પછીનું એક અગત્ય, નિશાળના સમય સિવાયનો ઠીક ઠીક સમય મારો લાઇબ્રેરીમાં જતો હતો. અને નાનો હતો ત્યારે, આજે તો બાળકો માટે કોઈ એવા સામયિકો પણ નથી, ત્યારે તો રમકડું, ગાંડી, બાલજીવન, બાલમિત્ર આ બધા સામયિકો હતા, જેને આમ હું આમ અક્રાંતિયાની જેમ વાંચતો, નવા ક્યારે આવવાનું છે, આ નવું આવે તરત જ વાંચી કાઢવું એવું. એણે મને ઘણો આમ મારા ઘડતરમાં અને મારી ભાષાના ઘડતરમાં, મારા વ્યક્તિત્વના ઘડતરમાં આ વાંચને ઘણો ભાગ ભજવ્યો. કારણ કે કેટલુંક તો હું પછી નવું સામયિક ના આવ્યો હોય, નવો અંક ના આવ્યો હોય તો ફરી વાર પણ વાંચું, વાંચવું તો જોઈએ જ રોજ કંઈક, એટલે ફરી વાર, એટલે કેટલીક ઉત્તમ કૃતિઓ ફરી ફરી વાંચવાની થઈ.
એટલે અને પછીથી આઠમા નવમામાં ગયો એટલે આખંડાનંદ એ બધા સામયિકો એટલે એને મને આ ઉંમરે બે બાબતમાં ભાવ્યા કે બકોર પટેલ નો પહેલવેલો પરિચય એ મને ગાંડીવ સામયિકમાં બકોર પટેલ નો ભેટો થયો અને બકોર પટેલ ની આ બધી જ વાર્તાઓ એ વખતે ગાંડીવમાં હપ્તે હપ્તે પ્રસિદ્ધ થયેલી. આજે હું બકોર પટેલ નું પુનર્સંપાદન કરી રહ્યો છું અને એના 13 પુસ્તકો તો છપાઈ ગયા એટલે હવે પ્રસિદ્ધ થશે. પણ એ બકોર પટેલ ની એટલી બધી છાપ, મારા કેટલાક લેખો તો આ પુનર્સંપાદન વખતે બધું વાંચ્યું ત્યારે મને થયું કે કેટલાક લેખો તો જાણે કોઈ કહી શકે કે આ બકોર પટેલ ના જ લેખો છે, એટલું બધું અંદર ચિત્તમાં સંગ્રહાઈ ગયેલું. આ લેખો લખતી વખતે તો એ કશું યાદ પણ નહોતું. પણ અને પછી શાળામાં પણ અમારા શિક્ષક જાણી ગયા કે આને વાંચવામાં રસ છે. મનસુખભાઈ આચાર્ય કરીને અમારા શિક્ષક હતા, લાઇબ્રેરી સંભાળતા હતા, તે મને સાહિત્યની ચોપડીઓ એ જેને આપણે સાહિત્યિક વાચન કહીએ એ પ્રકારની ચોપડીઓ પણ એ આપતા હતા. આ વાંચનના રસ બહુ ઉભો થયો. એમાં થોડું પહેલું પણ થયું કે કંઈ ન વાંચવા મળે તો એમાંથી જાસૂસી કથાઓ એ વખતે ચિત્રગુપ્તની ને હરનામસિંહની ને એટલે ધનશંકર ત્રિપાઠીની એ બધાની વાર્તાઓની જાસૂસી ચોપડીઓ લાઇબ્રેરીમાં હતી તો કંઈ ને કંઈ તો વાંચવાનું જ હાથમાં, જાસૂસી ચોપડી હાથમાં આવી તો પછી બહુ જ રસ પડી ગયો. એટલે મારો મને કંઈ બહુ નુકસાન થયું કે શું થયું ખબર નહીં, પણ મારો ઘણો સમય વિદ્યાર્થી અવસ્થાનો એમાં આવું સાહિત્ય પણ ઘણું વાંચ્યું. એનાથી ફાયદો થયો કે ગેરફાયદો થયો એ તો કઈ અત્યારે કહી શકતો નથી, પણ એને કારણે અત્યારે પણ મને પેલી સીઆઈડી ની સિરિયલ હોય ને તો જો સમય હોય તો હું અચૂક જો એટલી બધી અસર થઈ. પણ હું હવે મારા વિદ્યાર્થીઓને અને યુવાનોને કારણ કે એનાથી આમ કારણ કે જાસૂસી ચોપડી વાંચવાથી કોઈ જાસૂસ સારો થાય કે એવું તો કઈ આપણે ઉલટાનું. એકવાર તો હું ટ્રેનમાં મુસાફરી કરતો હતો, એ વખતે એક છાપામાં આવેલી રહસ્ય કથા જ વાંચતો હતો, એ વખતે મારા પૈસા કોઈ કાઢી ગયેલું ખિસ્સામાંથી, જેનું રહસ્ય પછી ઉકેલ્યું. ગુણવંત શાહની શિબિરમાં જતો હતો બિલીમોરા એટલે ટ્રેનમાં કાઢી ગયા અવધૂતવાડીમાં. એટલે આ તો પણ એ સાહિત્ય પણ ઘણું વાંચ્યું એટલે કામનું નકામનું પણ વાંચ્યા કર્યું. વાચન ભૂખ જ હતી. હા, એક વાચન ભૂખ છે પણ એકંદરે એનાથી ઘણો જ લાભ થયો. પ્રતિભાઈ, એ સમયના કોઈ શિક્ષકો એવા યાદગાર? એક તો આ મનસુખભાઈ આચાર્ય મેં કહ્યું. આમ તો મારા ઘણા બધા શિક્ષકો, આમ કોઈ ને કોઈ રીતે મારા બધા શિક્ષકો, પણ એ બધી વાત કરીએ તો અત્યારે આપણો ઘણો સમય જાય. પણ એમાંના બે ચાર શિક્ષકો, દાખલા તરીકે એક સલોત સાહેબ હતા. અત્યારે હવે અમે સાવરકુંડલામાં જે મારા વિદ્યાર્થીઓએ મારા નામનું પ્રતિષ્ઠાન કર્યું છે એમાં એક એવોર્ડ પણ એમના નામનો, જે કામ કરતા શિક્ષકને આપવાનો, પીઆર સલોત યુવા શિક્ષક પારિતોષિક. એ સલોત સાહેબ શું સુંદર ભણાવતા હતા બાબા. એટલે મારા મનમાં સલોત સાહેબ એક આમ ઉત્તમ ટીચર સિવાય એ બીજું એમના વ્યક્તિત્વમાં કશું હતું નહીં, પણ ટીચર તરીકે અત્યંત ઉત્તમ. એ અંગ્રેજી ભણાવે એટલે આ થોડુંક અંગ્રેજી પણ હાઈસ્કૂલના સમયથી સારું થયું એમાં એ સલોત સાહેબનો ઘણો ફાળો. એ જ રીતે મારું લેખક તરીકેનું ઘડતર એ મારા શિક્ષકને આભારી છે. એ મારા મુકુંદરાય પંડ્યા, એ અત્યારે હયાત છે, 87-88 વર્ષના છે, એ ભાવનગર રહે છે. એ મુકુંદરાય પંડ્યા અમારા શિક્ષક હતા અને સહેજમાં વર્ગ એમનો બીજો વર્ગ ન આવ્યો એને કારણે એમને શિક્ષક થવું પડ્યું. પણ કોઈ પ્રોફેસરથી એમની એ સમયના પ્રોફેસરથી એમની લાયકાત સહેજે ઓછી નહોતી બાબા. એવા શિક્ષક એ અમારા ગુજરાતીના શિક્ષક અને એ જ્યારે ગુજરાતી ભણાવે, તમે નામ સાંભળ્યું હશે નટવર ગાંધી, આપણે અમેરિકામાં જે કવિ છે એ પણ અમારા સાહધ્યાયી, મારાથી એક વર્ષ પાછળ હતા, એમણે પણ લખ્યું છે આ જે હું કહું છું એ વાત એમણે પણ લખી છે કે બળતા પાણી કવિતા સમજાવી મુકુંદભાઈએ તો મને
છંદમાં રસ પડ્યો, કવિતામાં રસ પડ્યો. એમ મુકુંદભાઈ ઇતર વાર્તાઓ બહુ કે સરસ્વતી ચંદ્રની કે એને થ્રી મસ્કેટિયર્સની કે એને બધી જ નવલકથાઓની વાર્તાઓ કરે અને ભણાવે તો જાણે કોલેજમાં ભણાવતા હોય ને એવી રીતે, કૃતિના ગુણ દોષ આ તે બધી રીતે ભણાવે, એની ભાષા સમૃદ્ધિ એ બધું ભણાવે. એટલે અને બીજું મુકુંદભાઈ લેખક હતા એટલે એમની વાર્તાઓ કાવ્યો હાસ્યલેખો છપાતા હતા. એટલે એ વખતે જ મનમાં એમ થયું કે આપણે મુકુંદભાઈ સાહેબની જેમ વાંચીએ તો કેવું સારું લખીએ તો એની જેમ જ આપણા લેખ પણ. હા બાબા, એટલે લખવાના સંસ્કાર એ એમને કારણે પડ્યા. અને પહેલવેલું મેં લખવાનું 10મા ધોરણથી શરૂ કર્યું બાબા. અને પહેલવેલી મારી કૃતિ છપાણી એ કૃતિનું કૃતિ તરીકે કોઈ મહિમા નથી, પણ એક 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની કૃતિ એ એક મેગેઝિનમાં બીજા લેખકોની સાથે છપાય એનું મહત્વ છે. પણ એ આ મુકુંદભાઈના કારણે મેં મારા પાઠ્યપુસ્તકમાં રતિલાલ મોહનલાલ ત્રિવેદીની, તમે જુઓ કે આ જે બધા કહે છે ને મનમાં પડેલું ચિત્ર જાણે કે એ વાત કેમ બેસતી, રતિલાલ મોહનલાલ ત્રિવેદીનો પાઠ આવતો હતો પાઠ્યપુસ્તકમાં, તો ત્યાં મેં ત્રિવેદી, મારું નામ રતિલાલ મોહનલાલ, તો મેં આ ત્રિવેદી ચેકીને બોરી સાગર કરી દીધેલો મારા પાઠ્યપુસ્તકમાં. અને પછીથી પાઠ્યપુસ્તકમાં પણ મારો પાઠ આવ્યો. વાહ વાહ વાહ. એક વખત જે અજાણતા આપણે કર્યું હતું હા એ પછીથી આગળ પણ વધ્યું. અને પ્રતિભાઈ એવું બન્યું કે બહુ સરળતાથી સ્કૂલમાં પહોંચી જવાય, હું પહેલાં નહોતું જવું, પછી સરળતાથી પહોંચી પણ જવાય. પણ એક શિક્ષકની વાત કરતા એક મારે ભૂલવી ન જોઈએ, કારણ કે જેને કારણે હું આમ ભટકી જતા રહી ગયો શાળામાં. હાજરી પુરાય પછીના પીરિયડો નહીં ભરવાના, રિસેસ પછી ક્લાસ ટીચર નો પીરિયડ હોય ત્યારે હાજર થઈ જવાનું, બાકીના પીરિયડો નહીં ભરવાના. આવું ચાલ્યું એટલે 8મા માં હું માંડ માંડ પાસ થયો. બહુ જ સારા ગુણથી 7મા ધોરણ સુધી પાસ થતો રહેલો અને શિક્ષકોની શાબાશી પણ મેળવતો હતો. પણ 8મા માં ફૂલ્લી પાસ થયો પણ બહુ જ ઓછા માર્ક્સ, મારા આવે એવા માર્ક્સ નહીં. ઘરે તો મને કોઈ એવી રીતે ટપાડતું ટોકતું નહોતું, કોઈ જોતું નહોતું કે કેટલા સારું ભણે જ છે એમ, બરાબર હતું બધાને. પણ અમારે સોમાણી સાહેબ કરીને એક સાહેબ હતા, એ સાહેબ 9મા માં મારા ક્લાસ ટીચર છે, એને આ મારે 8મા ની ગતિવિધિની બધી ખબર હતી કે આ છોકરો આખું વરસ રખડ્યો જ છે, એને કારણે આ ઓછા માર્ક આવે છે. એને કદાચ પૂછ્યું હશે મિડલ સ્કૂલના શિક્ષકોને. વર્ગમાં હું બેઠો હતો ત્યારે એમનું તેડું આવ્યું મારે ઓફિસમાં જવું એમ. ઓફિસમાં ગયો, ઓફિસમાં એ એકલા જ હતા. હું જેવો દાખલ થયો હું તો આમ અદબ વાળીને ઉભો રહ્યો ગુનેગારની જેમ, તો પણ એ થોડાક ખુરશી ઉપર બેઠા ત્યાંથી ઊભા થઈને આવ્યા મારી પાસે, મારા ખભા ઉપર હાથ મૂક્યો, એમની આંખમાં આંસુ આવેલા હતા. એણે કહ્યું કે આ જે વેપારીના દીકરાઓ છે એની જોડે તું રખડે છે, એ તો એની પેઢી ઉપર બેસી જશે, તારું શું થશે, તારા પિતાજી તો પ્રાથમિક શાળામાં શિક્ષક છે, એનો વિચાર કર્યો કે? એ મને એટલું બધું લાગી આવ્યું કારણ કે એમણે એટલા બધા એટલી બધી નિસ્બતથી એ કહ્યું હતું, એમને એમનો આખું જે હાવભાવ શરીરના ચહેરા ઉપરના ભાવ અને આંખમાં આંસુ અને ખભા ઉપર હાથ, આ બધાની એટલી બધી અસર થઈ ગઈ. હું બહુ જ પાછો નિયમિત જેમ પહેલાં પાટા ઉપરથી ઉતરેલી ગાડી પાછું પાટા ઉપર આવી ગઈ, એનું સરસ ભણવા માંડ્યો. એટલે એમણે મને ભણતા જોયો કે એ મારા ક્લાસ ટીચર બી હતા, વર્ગમાં જવાબ પણ આપું, હું સરસ રીતે ભણી રહ્યો છું એવો એમને એક સંતોષ થયો. આ 9મા ધોરણનું પહેલું સત્ર હતું અને બીજા સત્રનો પ્રારંભ થયો ત્યારે સમાચાર મળ્યા કે સોમાણી સાહેબનું ઓપરેશનમાં અવસાન થયું છે. હરસ જેવા સામાન્ય ઓપરેશનમાં એ ગુજરી ગયા, પણ જાણે એ મારું છેલ્લું કામ જાણે મારો ઉદ્ધાર કરવાનું હોય. અને એક સત્ર દરમિયાન એમને સંતોષ થાય એ રીતે હું ભણ્યો પણ હતો અને પછી છેક સુધી હું સરસ રીતે
દત્તુભાઈ, આપે શરૂઆતમાં એક વાત કરી હતી પિતાશ્રીની, કે સોની ન, હા હું પછીથી કહીશ એમ આપે. હા, એ પિતાજી પ્રાથમિક શાળામાં શિક્ષક હતા, પણ એટલું તો પૂરું થાય નહીં કુટુંબનું. કુટુંબ મોટું, ખેતી હતી પણ સામાન્ય ખેતી હતી. અમને તો બાપ દાદાઓના વખતની જે જમીન હતી ભાવનગર દરબારે અમારા ભાવનગર બાપ દાદાઓને આપેલી, એ વેચાતી વેચાતી અમારી પાસે થોડી જમીન પણ હતી. એક વધારે જમીન હતી, આ પ્રસંગો લગ્ન પ્રસંગો વગેરેમાં વેચાઈ ગયેલી ને એ જમાનામાં તો કંઈ ભાવ હતા નહીં એવા. એટલે ખેતીમાંથી એવી મોટી આવક નહોતી કંઈ. પણ પિતાજી એક સોનીના માજી સોનામાં, એનું નામ પ્રજ્યા સોની, એ વિધવા હતા. પણ એ એટલી મોટી ઉંમરે પણ એમનું વ્યક્તિત્વ એટલું બધું પ્રભાવશાળી હતું કે પછીથી મેં વેવિશાળમાં બાભુનો પાત્ર જ્યારે ઘણા વખત પછી વેવિશાળ વાંચવાનું બન્યું નવલકથા મેઘાણીની, બાભુનો પાત્ર જેવું ગરિમાપૂર્ણ હતો ને એવા હતા, એ ગોરા પણ હતા ને બહુ જ. એટલે આમ તો પછી એ જ અમારા દાદીમાં શરૂઆતમાં 10 રૂપિયાના પગારથી બાપુજી જોડાયેલા, પણ ક્યારે એ નોકરીનો સંબંધ પૂરો થઈ ગયો ને માતાને પુત્રનો સંબંધ શરૂ થયો એ ખબર પણ ના રહી બેમાંથી કોઈને. અમે એક જગ્યાએ રહેતા હતા ત્યાંથી એ જ શેરીમાં, એ જ જગ્યાએ બીજી જગ્યાએ રહેતા હતા ત્યાંથી એમના મકાનમાં, એટલે એ ભાડે જ રહેતા હતા અને ઉપરનો ખાલી ભાગ અમને એમણે રહેવા આપેલો. અને પછી તો કુટુંબ એક કુટુંબ જ હતું, એ અમારા માજી હતા. મારા બા છે તે એમને સાસુની જેમ જ, એટલે પૂરા એ જ રીતે. માજી પણ એ જ રીતે સાસુની જેમ જ હકુમત ચલાવે ને છતાંય હકુમત બરાબર માન્ય જ છે. અને બા બાપુજીની બંનેની ઉંમર ઘણી નાની. અને આવી રીતે બાપુજીએ 40 વર્ષ નોકરી કરી. પણ એમાં જે વાત છે અગત્યની એ છે કે આ જમાનામાં જેને કરોડ રૂપિયા લગભગ કહેવાય, એટલું એ જમાનામાં, આજે કરોડ રૂપિયા થાય એટલા પૈસા એ જમાનામાં રોકડમાં સોનામાં દુકાનો હતી એવી અસ્કયામતોમાં, એમ થઈને આજે તો કરોડ રૂપિયા જેવી કિંમત થાય, એ પૈસાનો બધો જ વહીવટ બાપુજીના હાથમાં હતો. અને એટલે સુધી કે બેંકમાં મૂકેલા પૈસાનો ખાતું પણ બાપુજીના નામનું હતું, એમાં માજીના અંગૂઠાની પણ જરૂર નહીં પૈસા ઉપાડવા માટે, એટલો અપાર વિશ્વાસ. હા, અને અમે અત્યંત ખેંચમાં આખું કુટુંબ જીવતું હતું, પણ બાપુજીએ કોઈ દિવસ એક પાઈ પણ એમાંથી, માજી આમ અમારા દાદીમાની જેમ અમને લાડ લડાવે, કપડાં લઈ આપે, ખાવાનું આપે, એ બધું આમ બધું ખુલ્લે આમ પ્રસંગ હોય બહેનના લગ્ન વગેરેમાં મદદ કરે એ બધું જાહેર રીતે, અને એ જેમ એક દાદીમાં મદદ કરે એવી રીતે. પણ આ જે પૈસા છે એમાં બાપુજીએ અંગત કોઈ વાર ભીડ હોય ત્યારે પણ કે ભાઈ આજે લઈ આવું પછી આપી દઈશ એવી રીતે પણ નહીં, ક્યારેય પણ એક પણ પૈસા આપ્યો નહીં. એને કારણે અમારા બધા ઉપર એક જે છાપ પડી, હવે એમાં પણ એનો અંત તો કરુણ આવ્યો. આમ કરુણ એ અર્થમાં આવ્યો કે માજી ખૂબ ખર્ચા કરતા હતા, ભેંસો રાખીને આ રાખીને, એનો સમય પસાર થાય એટલા માટે. તો એ જમાનામાં એ પૈસા ખૂટી ગયા 40 વર્ષના અંતે, કશું જ રહ્યું નહીં. તો બીજા સગાવાલાઓ આમ સહેજ કહે ને કે આટલા બધા પૈસા કેમ ખૂટી ગયા, કોઈ આમ બાપુજીની પ્રતિષ્ઠા એવી કે કોઈ બાપુજીએ કંઈ કર્યું એવું આમ સીધી રીતે કહી શકે નહીં. એટલે એકવાર માજીએ બાપુજીને કહ્યું કે બધા એમ કહે છે કે આટલા પૈસા કેમ ખૂટી ગયા, એટલે બાપુજી કહે છે કે બધા તો કહે છે પણ તમે શું કહો છો. પણ માજી એ વખતે બોલ્યા નહીં કંઈ, એનો બાપુજીને બહુ આઘાત લાગ્યો અને બાપુજીએ છોડી દીધું એમનું ઘર. અને એ વખતે તમે બીજી જગ્યાએ રહેતા હતા. તો બાપુજીએ પછી એટલે આવી રીતે 40 વર્ષ સેવા કરી, એ માજી ગુજરી ગયાના ખબર બાપુજીને બીજે દિવસે પડ્યા. એમનો અગ્નિદાય એ જ આપશે, એને જે કંઈ મિલકત છે એના વારસ આ જ છે એવું બધાએ સ્વીકારી લીધેલું એવી પરિસ્થિતિમાં. પણ એટલે બાપુજીને ઘણો આઘાત લાગ્યો,
કારણ કે અમારે ઘરનું મકાન કોઈ કંઈ કહી શકે એમ તો હતું જ નહીં, કારણ કે અમારે ઘરનું મકાન નહોતું, કશું જ નહોતું. બાપુજીને ગ્રેચ્યુટીમાં પૈસા આવ્યા, તેમાંથી અમારા પ્લોટમાં જમીન પડી તેમાં મકાન બનાવ્યું હતું. ઉપર નળિયાના પૈસા નહોતા, એટલે નળિયા ઘણા વર્ષ સુધી ચડ્યા નહીં, એટલે કોઈ કહી શકે એવું નહોતું અમારી સ્થિતિ જોઈને કે આમણે કંઈ પૈસાનું કર્યું હોય. પણ તોય બાપુજીને આઘાત લાગ્યો. પણ અમે જે જોયું કે આ રીતે, તો અમે ત્રણેય ભાઈઓએ એવું કહી શકાય કે ક્યારેય એક પૈસાનો પણ, જેને આપણે અણહકની કમાણી કહેવાય, એવો અમારા ઘરમાં આવ્યું નહીં. અમે બે ભાઈઓ તો ભાઈ પોસ્ટ ઓફિસમાં હતા, હું શાળાને કોલેજને અહીં ઓફિસમાં હતો, ત્યાં તો એવો કોઈ પ્રશ્ન પણ નહોતો. પણ મારા સૌથી મોટા ભાઈ તો પોલીસ ખાતામાં હતા, અને જ્યાં તો ડગલે ને પગલે અવકાશ હતો. પણ મોટા ભાઈ કોઈ દિવસ એ આરામની કમાણી લીધી નહીં. એટલે આ રીતે પિતાજીને આજે એ ઘડતરે બધાએ પછીથી ઘણો, પછી આપણે આપણી સમજ પુરુષાર્થથી થોડો વિકાસ કરીએ જુદી વાત, પણ એના બહુ મજબૂત સંસ્કાર. એટલે આચરણ જ એવું થતું હતું વડીલો દ્વારા, કે આચરણમાંથી આપણે શીખતા જતા હતા, અને ક્યારે આપણામાં ઉમેરાઈ જતું હતું એની. હા, એટલે એ બધું આમ દ્રઢ થઈ જાય, આમ અંદર આત્મસાત થઈ જાય. ભાઈ, એ મેટ્રિક્યુલેશન કેવું, કેવી રીતે પસાર કર્યું? એ SSC સુધી હું ત્યાં સ્કૂલમાં ભણ્યો. હાજી. અને SSCમાં શું થયું કે એ વખતે તો SSCમાં પાસ થવું એ જ મુખ્ય ગણાતું હતું, એટલે પણ હું તો પાસ થઈ જ જાઉં એમ હતો, એમ એટલું મહેનત. દસમામાં ઘણા સારા ગુણ હતા, પણ એ વખતે મેં 7 વિષય ને બદલે 9 વિષય રાખેલા, કે 7માં પાસ થાય, એટલે આત્મવિશ્વાસ એટલો ઓછો, આમ SSCનો હાવ વધારે, અને નાપાસ થવું તો પોસાય એવું નહોતું. એટલે એ રીતે SSCનું બધું ચાલતું હતું. એમાં એક દુર્ઘટના એવી બની કે એક જ્યોતિષી અમારે ત્યાં આવતા હતા નિયમિત, તો એક ત્યાં એક બકુલ, જેનું અવસાન થયું 2 વર્ષ પહેલાં, એને એ બકુલને હું સાથે વાંચતા હતા. અને એ જ્યોતિષી એકવાર કંઈક ઘરમાં કે દર વર્ષે ફેમિલી જ્યોતિષી જેવા દર વર્ષે આવે, એક વખત કહેલું બેનને કંઈ સંતાન નહોતું કે આવતા વર્ષે દીકરો થશે. દીકરો ન થયો, પણ દીકરી થઈ, એટલે એમ કે આ જ્યોતિષી સાચા પડે, વધારે શ્રદ્ધા થઈ. એમાં અમે SSCમાં હતો એ વખતે આવ્યા. આવી તો બાઈ આમ જરા બહુ મહેનત કરતો હતો હું SSCમાં. એ સમયે હું 15-17 કલાક વાંચતો હતો, સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી, અને વચ્ચે બહુ જ આમ ન્યૂનતમ અવકાશ, કંઈ ખાવા માટે થોડો સમય એ જ, બાકી કંઈ જ આમ વગર 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. એટલે છોકરો આટલી બધી મહેનત કરે છે તો શું થશે એટલે પૂછ્યું. અને જ્યોતિષી અમારે આગળ આંકડા લખાવીને આમ ટીક કરવાનું કહ્યું, તો મેન બકુલે ટીક કરી, તો જ્યોતિષી બકુલને કહે છે, હવે બકુલ તો માંડ માંડ, એની તો પાસ થવાની બહુ આશા નહોતી 10-3 સુધી. એના પિતાજીએ કહ્યું કે આની સાથે વાંચ, અને મને કહ્યું કે તું એને જરા વાંચ તો કદાચ પાસ થઈ જાય. તો એને કહ્યું કે બકુલને કહ્યું કે તું પાસ થઈ જઈશ, અને મને કહ્યું કે આ છોકરો ના પાસ થશે. અને મને તો પ્રિલિમની પરીક્ષામાં મારા બહુ જ સારા માર્ક્સ હતા, અને હવે થોડોક જ વખત બાકીની આ ઘટના બની. એ વખતે મારા ભાઈ અમદાવાદમાં તારની ટ્રેનિંગમાં, મેં તો વાંચવાનું છોડી દીધું, કારણ કે પેલા બકુલે કહ્યું કે મહારાજ આ તો બહુ હોશિયાર છોકરો છે, તો કે છે કે હું જનોઈ બાળીને પી જાઉં જો આ છોકરો પાસ થાય તો, ઓહો ટીપણા મારા ફાડી નાખું. આત્મવિશ્વાસથી કહ્યું તો મારા તો ગાત્રો ગળી ગયા, અને મેં વાંચવાનું છોડી દીધું. તે વખતે આ ટેલિફોન ને એવું નહીં, પિતાજીએ કાગળ લખ્યો ભાઈને, ભાઈ આવી શક્યા નહીં રજાને કારણે, પણ એને મને એક સરસ કાગળ લખ્યો કે તેં તો જો વાંચવાનું છોડી દીધું ને પરીક્ષા નહીં આપ, તો તે આજે જ જ્યોતિષીને સાચા પાડી દીધા, કારણ તો વાંચવાનું બંધ કરી દીધું, પરીક્ષા આપવાનો નથી, એટલે જ્યોતિષી સાચા જ, તું નથી પાસ થવાનો. એને બદલે મહેનત કરીને તો નાપાસનું પરિણામ તો તેને નક્કી કરી નાખ્યું અત્યારે, એને બદલે મહેનત કરીને કદાચ પાસ થઈ જશે. તો હું બહુ સારા માર્ક્સે પાસ થયો, પણ એનો ઓછાયો મારા મન ઉપર લગભગ પરીક્ષા સુધી સતત રહ્યો. એ વર્ષે શાળામાં 3જા નંબરે પાસ થયો, અને એ જમાનામાં 63% માર્ક, જ્યારે 72% એ પહેલો આવતો હતો બોર્ડમાં, એ જમાનામાં 63% માર્ક આવ્યા.
પણ જો આ દુર્ઘટના ન બની હોત તો કદાચ આનાથી પણ વધારે માર્ક્સ આવત. પછી ભણવાનું કેવી રીતે કોલેજમાં? એ જે મેં તમને પ્રારંભમાં કહ્યું તેમ કે મારું પ્રાથમિક શિક્ષણ ને ઉચ્ચ શિક્ષણ એક્સટર્નલ થયું, એમાં એવું થયું કે SSC તો હું સારા માર્ક્સે પાસ થયો. મારા સાયન્સ ને મેથ્સમાં સારા માર્ક હતા, એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં એ વખતે 70 માર્ક્સ હતા. ડિસ્ટિંક્શન માર્ક બહુ રેર કહેવાય તેવું, એટલે બધાની સલાહ એવી હતી કે સાયન્સમાં. પણ સાયન્સમાં ભણવાનું તો ગજુ જ નહોતું. મારા ભાઈ મોટા ભાઈ સાયન્સમાં જઈને પછી આર્ટ્સમાં આવી ગયા, કારણ કે ત્યાં હોસ્ટેલમાં ને કોલેજ ને આગળ ભણવાનું વ્યવસ્થા જ નહોતી. એટલે પછી કોમર્સમાં જવું. એ વખતે હું જયારે SSC પાસ થયો ત્યારે કોમર્સનો બહુ મહિમા, નવું નવું શરૂ થયેલું અને કોમર્સનો મહિમા બહુ હતો. હવે કોમર્સ કોલેજ ભાવનગરમાં, MJ કોલેજ ઓફ કોમર્સ, એટલે પહેલું તો એડમિશન મેં ત્યાં લીધો. પણ પછી ત્યાં હોસ્ટેલમાં રહેવું પડે, અમારે જ્ઞાતિની બોર્ડિંગની, બોર્ડિંગ કેવળ રાજકોટમાં. એટલે મારા ભાઈએ મને સમજાવ્યું કે પોતે અભ્યાસ છોડવો પડેલો, બહુ જ હોશિયાર હતા તો પણ, એટલે એમ કે આમાં આપણું પૂરું તારું નહીં ચાલે એમ. અચ્છા, તો જો આર્ટ્સમાં જવાનું નક્કી કર તો ત્યાં આપણી બોર્ડિંગ છે રાજકોટ, એટલે તું પૂરું કરી શકીશ એમ ભણવાનું. અને એ જમાનામાં તો ગ્રેજ્યુએટ થાય તો ગમે તે ફેકલ્ટીમાં થાય તો. આમ તો હું આર્ટ્સ માટેનો જ માણસ હતો, પણ તે વખતે તો જે મહિમા હોય તો પછી આર્ટ્સમાં જવાનું. હવે એ વખતે એક એવો કાયદો કરેલો, ખબર નહીં આવા કાયદાઓ કે કદાચ જે તે જિલ્લાની કોલેજો ચાલે નહીં અને સંખ્યા ન થાય એને કારણે ગમે તે, કે 65% વધારે માર્ક્સ હોય એ જ જઈ શકે બીજી બીજા જિલ્લામાં, બાકી પોતાના જિલ્લાની કોલેજમાં જ ભણવાનું. એટલે મારા 63% હતા. તો રાજકોટમાં આ પ્રશ્ન થયો. મારા ભાઈ મારી જોડે આવ્યા, એ ધર્મેન્દ્ર કોલેજમાં ભણેલા, કોટવાલ સાહેબ કરીને પ્રિન્સિપાલ હતા, બરાબર, એને એના બંગલે મળ્યા. વાત કરી કે આ 63% માર્ક છે, આ એક જ જગ્યાએ અમારી બોર્ડિંગ છે, અમે અહીંયા જ ભણીએ, લેખિત પણ અરજી આપી અને તો જ આ ભણી શકશે. અને પછી મારા ભાઈ મને ત્યાં મૂકી બોર્ડિંગમાં, કે મળી જશે એડમિશન. કોટવાલ સાહેબે કહ્યું હતું કે મોટે ભાગે વાંધો નહીં આવે, એટલે બોર્ડિંગમાં મૂકીને ભાઈ પાછા સાવરકુંડલા ગયા. તો પછી એડમિશન મળી ગયું, ટપાલ આવી ગઈ, એડમિશન હું જોઈ આવ્યો ત્યાં બોર્ડ ઉપર, નામ આવી ગયું, ફીની વ્યવસ્થા બધું તાત્કાલિક કરેલું. પણ બહુ કટોકટી હતી, આર્થિક કટોકટી, એટલે બધી વ્યવસ્થા ભાઈને, ભાઈની નોકરી પણ, ભાઈની નોકરી બહારગામ, એટલે એમને એમનું ત્યાં ચલાવવાનું, અહીંયા ચલાવવાનું. મોટા ભાઈની નોકરી પોલીસ ખાતામાં ઘણી સામાન્ય, એટલે એ બહારગામ માંડ પોતાનું ચલાવે. એટલે કોલેજનો પહેલો દિવસ મને યાદ છે, બદરાવીભાઈ, ભાગ્યે જ કોઈ કોલેજનો પહેલો દિવસ આવો હશે, કે હું એ વખતે અમારે, હું જ્યારે SSCમાં એમાં હતો ત્યારે એને નાઇટ પેન્ટના લેંઘા કહેતા હતા, પેલા ચટાપટાવાળા લેંઘા આવતા હતા, એ રાત્રે પહેરવાના આમ આમ એ. પણ દિવસે ગણાતો, એ તો સારું કાપડ ગણાતો હતો એ વખતે, એટલે દિવસે એ મેં એક સીવડાવેલો આમ SSC પાસ થયો અને ખુશાલીમાં. તો પેન્ટ છે તે મારા ભાઈ મને ત્યાં મૂકીને ગયા, એમણે ત્યાં સીવડાવીને એક સથવારા સાથે મને કોલેજ ખુલે એ પહેલાં મને મળી જાય આગલે દિવસે, એવું બધું ગોઠવણ કરેલું. બીજું તો પેન્ટ હતું જ નહીં મારી પાસે, એટલે એ સામાન્ય લેંઘો ને, એક સારો લેંઘો કહેવાય એવો આ પટાવાળો લેંઘો, એ જે સારો કહેવાય એવો. તો પેલા સથવારે, જેના સથવારે પેન્ટ તો સમયસર મોકલ્યું સાવરકુંડલાથી, તો પણ એને એવી કંઈ કલ્પના નહીં આવી કે આની પાસે બીજું પેન્ટ જ નથી, આ શું પહેરીને જશે, એટલે આમ તરત આવીને આપી જવું જોઈએ એને બદલે, એમ કે આપી આપી આવશું એમ, એમાં શું, એટલે કાંઈ આ એક જ પેન્ટ ઉપર આધાર હશે એવો તો એને કલ્પના ન આવી, સ્વાભાવિક.
એટલે પહેલે દિવસે હું સફેદ ખમીસ અને નીચે પટ્ટાવાળો લેંગો એ પહેરીને હું કોલેજમાં ગયો. આખી કોલેજમાં હું તો નવો વિદ્યાર્થી હતો ને તે વખતે આવું બહુ હેરાન કરવાનું ને મજાકો કરવાનું ને એવું કંઈ હતું નહીં. કંઈ બધા આમ ચિત્ર વિચિત્ર પ્રાણીને જોતા એમ જોયા કરતા હતા બધા. મને પણ ઘણો સંકોચ થતો હતો. હું બોર્ડિંગમાંથી નીકળ્યો ત્યારે બોર્ડિંગના વિદ્યાર્થીઓને પણ બહુ જ નવાઈ લાગતી હતી કે આ પહેરીને કોલેજ જશે. અને પણ એમ મારો કોલેજનો પહેલો દિવસ. હવે ધર્મેન્દ્ર કોલેજમાં હું એક વર્ષ ભણ્યો. એ વખતે ન તો મેં કેન્ટીન જોયેલી, કોલેજની કેન્ટીન ક્યાં આવી એમ. એટલે કોલેજમાં કેન્ટીન હોય એ તો હું તો કોલેજ છોડ્યા પછી ખબર પડી કેન્ટીન પણ હોય છે ને વિદ્યાર્થીઓ ત્યાં જાય વગેરે. કેન્ટીનની ખબર ન પડી. ન એક ફિલ્મ જોઈ. એક જ ફિલ્મ જે વિદ્યાર્થી મંડળ દ્વારા શો રાખ્યો હતો એક હી રાસ્તા નામની ફિલ્મ જોયેલી. અને મારા બહેનનું ઘર ત્યાં જંકશન પ્લોટમાં ને મારી બોર્ડિંગ ગોંડલ રોડ ઉપર, એટલે 4-5 કિલોમીટર થતું હશે અંતર થાય બરાબર. હા, તો એ 2-3 દિવસે જાઉં ત્યારે બસના પણ ભાડાના પૈસા ચાલીને જ જવાનું, ચાલીને જ પાછા આવવાનું. આવી રીતે એક વર્ષ ભણ્યો. પણ એક આશા શું હતી કે એ વખતે ખેડૂત સ્કોલરશીપ મળતી હતી સૌરાષ્ટ્ર સ્ટેટમાં ખેડૂતોને, મારા ભાઈને એ મળતી હતી. એટલે એને માટે હું અરજી કરેલી કે આ મળી જશે એમ. અને તો અમારું બોર્ડિંગનું માસિક લવાજમ માત્ર 10 રૂપિયા હતું. 10 રૂપિયામાં સવારે દૂધ, 2 ટાઈમ જમવાનું એવું, અને બાકીનું ફાળો કરીને લોકો લઈ આવતા હતા જ્ઞાતિવાળા. એટલે આ જો 10 રૂપિયા અને ખેડૂત સ્કોલરશીપ 10 રૂપિયાની હતી, એ જો 10 રૂપિયા મળી જાય તો બોર્ડિંગનું લવાજમ ભરાઈ જાય. પછી કંઈ વાપરવાની તો બહુ જરૂર નથી પડતી. પણ ત્યાં આ બૃહદ મુંબઈ થયું બરાબર એ જ વખતે, સૌરાષ્ટ્ર સ્ટેટનું એમાં વિલીનીકરણ થયું. એટલે સૌરાષ્ટ્ર સ્ટેટ થયું એ મારી ખેડૂત સ્કોલરશીપ પણ તાણી ગયો. એટલે એ પછી મને મળી નહીં. એટલે માંડ એક વર્ષ તો પૂરું કર્યું, એક વર્ષ, પણ પછી આગળ ન ભણી શક્યો. એટલે આર્થિક ભીંસને લઈને જ? હા, આર્થિક ભીંસને થઈ જવું પડે. અલબત્ત મારા ભાઈએ તો મને કહ્યું હતું, મારા મોટા ભાઈએ તો મારા જિંદગીના ઘણા, એટલે કે હું જે કંઈ થઈ શક્યો એમાં એમનો ઘણો ફાળો એ રીતે કે હું 7મું ધોરણ ભણતો હતો ત્યારે શાળાંત શરૂ થયેલો. તો પછી 8મામાં આવ્યો ત્યારે પિતાજીએ મને કહ્યું શાળાંતની પરીક્ષા આપ. એ વખતે શાળાંતની પરીક્ષા જે આપે એને પેલી સ્કોલરશીપ પણ આપે, પીટીસી થયો અને નોકરીનું બોન્ડ આપવું પડે કે હું આ પીટીસીની સ્કોલરશીપ લઈશ અ વર્ગ આવે તો, અને પછી નોકરી કરીશ 3 વર્ષ કે 5 વર્ષ. એટલે એટલી નોકરી પણ તૈયાર હતી. પિતાજીએ કહ્યું નહોતું પણ એ કદાચ એમના મનમાં હોય કે હવે મોટો છોકરો તો કોલેજ સુધી પહોંચી ગયો છે, આ તો હજી 8મામાં છે, તો જો આ નોકરી કરતો થઈ જાય તો પહેલો ભણી શકે. મારા ભાઈ તો બહુ જ તેજસ્વી હતા ભણવામાં. આવો કદાચ પિતાજીનો ખ્યાલ હોય, એવી વાત ક્યારેય કોઈએ કરી નથી, પણ આ તો હું એમ અનુમાન કરું છું. એટલે મને એને કહું તારે શાળાની પરીક્ષા આપવાની. મારા ભાઈ કોલેજમાં વેકેશનમાં ઘેર આવ્યા તો એકદમ મને શાળાનો ભોમિયો આવતો હતો, એ ભોમિયોમાં બધા જ વિશે. એટલે હું એ ભોમિયા વિનાની પણ ભોમિયા સાથે ડુંગરા ભમવાની મહેનત કરતો હતો. એમાં ભાઈ આવ્યા કે આ ભોમિયો કેમ વાંચે છે? મેં કીધું બાપુજીએ શાળાનું ફોર્મ ભરાવ્યું છે ને મારે શાળાની પરીક્ષા આપવાની. ભાઈ કંઈ બોલ્યા નહીં, પણ પિતાજીને એમણે કહી દીધું કે આને તો ભણાવવાનું જ છે, હું ભણી શકું કે ન ભણી શકું પણ આને તો ભણાવવાનો જ છે અને અહીંયા શાળાની પરીક્ષાને આપવાની નથી. અને મને આવીને પિતાજીને સંમત કરીને એણે મને કહી દીધું કે આ શાળાની પરીક્ષા આપવાની નથી. એ જો એવું ન બન્યું હોત તો હું શાળાથી ઉઠી ગયો, આખે દિશા જ બદલાઈ જાય. એ જ રીતે અહીંયા પણ મારા ભાઈઓ તો તૈયાર જ હતા કે આપણે ભીખ માગીને પણ તને ભણાવીશું, પણ તું ભણ, બીએ થા, એમએ થા. પણ જે ભીંસ હું જોતો હતો આમ કુટુંબની ને ભાઈને જે તકલીફ પડતી હતી કુટુંબમાં જે તકલીફ પડી, મને થયું કે તોય એડમિશન તો આવી ગયું હતું ઇન્ટર આર્ટ્સનું. તે વખતે FI આર્ટ્સ, ઇન્ટર આર્ટ્સ, જુનિયર BA, સિનિયર BA એવું હતું. ઇન્ટર આર્ટ્સનું એડમિશન આવી ગયું હતું. હું જવાનો જ હતો કારણ કે બીજો તો કંઈ વિકલ્પ હતો નહીં કે કંઈ જવું એમ જોઈએ, પણ મારી મન ઉઠી ગયું હતું ભણવામાંથી.
એમાં એક દિવસ આમ ત્યાં એક ગાંધી ચોક છે સાવરકુંડલા, તે વખતે કંઈ છાપામાં ને એમાં જાહેરાતો નહીં. મારે એક નૂતન વિદ્યાલય શરૂ થયેલું ત્યાં, લલ્લુભાઈ શેઠનું નામ તો તમે સાંભળ્યું છે, એમણે એક નૂતન કેળવણી મંડળ શરૂ કર્યું. અને કારણ કે ત્યાં કુંડલા હાઈસ્કૂલ, જે અત્યારે જેવી મોદી હાઈસ્કૂલના નામથી ઓળખે, એ કુંડલા હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં સંખ્યા એટલી વધી ગઈ શિક્ષકોના પ્રમાણે કે નવા વર્ગો કરી શકે એમ ન હતા. તો બધાએ શિક્ષકોએ કહ્યું હશે કે નવી નિશાળ જો શરૂ થાય તો આ છોકરાઓનો, એટલે પાંચમું ધોરણ શરૂ કર્યું. ને એમ પાંચથી નવની નૂતન વિદ્યાલય ચાલતું હતું, પાંચથી નવ. તો એમાં પાટિયામાં લખ્યું હતું કે મેટ્રિક પાસ શિક્ષકો જોઈએ છે નૂતન વિદ્યાલયમાં. હું તો વ્યાયામ મંદિરમાં નિયમિત જતો હતો. વ્યાયામ મંદિરના અમારા મુખ્ય નાયક પ્રતાપભાઈ ખેમાણી, જે આ રાજેન્દ્ર ખેમાણીના કાકા થાય, એ અમારા મુખ્ય નાયક, ને એમનો સાથેનો સંબંધ બહુ, એટલે આ એ મંત્રી હતા. આપણે તો માન્યું કે નોકરી મળી જ જશે, એટલે મેં કહી દીધું કે હું આ જો નોકરી મળી જાય ને તો ભણવા નહીં જાઉં. અને એક્સટર્નલ એ વખતે શરૂ થયેલો, એટલે એ એકલવ્યના માર્ગે જઈશ અને આ છોડી દઈશ એવું નક્કી કર્યું. તો બધાએ સમજાવ્યો, ભાઈએ તો ખાસ સમજાવ્યો, પણ દરમિયાન નોકરી મળી ગઈ. આ પાંચમા ધોરણનો ક્લાસ ટીચર તરીકે 18 વર્ષની ઉંમરે મેં શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. કોલેજના એક જ વર્ષ પછી. એટલે સળંગ ભણ્યો હોત તો એ કાઢલા આવો તોનો કોઈ અર્થ નથી. જે મેં તો મારા જીવનમાં ખ્યાલ આવ્યો જ છે કે રાજેન્દ્ર શુક્લનો એક શેર છે ને કે આટલે પહોંચ્યા પછી આટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, અહીં તો બધું થાય છે, એમ બધું થયા કર્યું છે. એટલે પણ એ રીતે હું શિક્ષક થયો ને એમ મારી કારકિર્દી, વ્યાવસાયિક કારકિર્દી જેને કહેવાય, એ કારકિર્દી શરૂ થઈ. એટલે આમ જરૂરિયાતમાંથી શરૂ થઈ, કારણ કે ભૂમિઓ વાંચવાનું બંધ કરીને શિક્ષક નથી થવું, ભણવું છે. પણ પછી એવું થયું કે કશો વાંધો નહીં, અને એક સરળતાથી પાછા સરળતાથી નોકરી મળી ગઈ. એ અનુભવ કેવો રહ્યો? એટલે ખરેખર તો શું છે કે હું આમ જન્મો જ તો આ શિક્ષક થવા માટે, એવું હવે આજે આટલા વર્ષે તો લાગે જ છે. કારણ કે હું જ્યારે જોડાયો મને તો એટલી બધી મજા પડી ગઈ. અને બીજું શું હતું કે આમ તો હું મેટ્રિક પાસ જ ગણાવ, એટલે મારી કોઈ એવી સજ્જતા હતી નહીં, પણ પેલું વાંચન ખૂબ કરેલું છે કોલેજના પહેલા વર્ષ સુધી, અને જે ચાલુ પણ હતું. એટલે હું ગુજરાતી બહુ સરસ, ગુજરાતી મને વિશે સોંપેલો ભણાવવા માટે, ગુજરાતી હું આમ બધા મને પણ મજા પડતી હતી, છોકરાઓને પણ મજા પડતી હતી, વાતો કરતો હતો. એટલે હમણાં જ મારું જે સન્માન થયું મારા જૂના, એ તો બધા 50 મારા પ્રાથમિક, એના મુખ્ય જે આયોજક છે એ તો મારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી, એટલે આ 5-6-7. એમણે કહેલું કે 7મા ધોરણમાં હું હતો ત્યારે તમે ધૂમકેતુની ઝૂમો ભીસતી વાર્તા એવી રીતે સમજાવેલી કે મારા મગજમાં બેસી ગઈ. તે વખતે તમે મને બીજું બધું વાંચવાનું અમને કહેલું, એમાંથી મને વાંચવાનો શોખ લાગ્યો, ને એમાંથી આમ એનો વિકાસ થયો, એનો શ્રેય આપતા હતા. તો એ મને બહુ, એટલે મારા જે વિદ્યાર્થીઓ સાહધ્યાયીઓ જે પછી કોલેજમાં આગળ ભણતા હતા, એ વેકેશનમાં આવે મને આમ નોકરી કરતો જોઈને તને આમ નવાય જ લાગે, કાલ સવારે સુધી જે આપણે યાર રમતો હતો ને વાંચતો હતો, તો મને કેવું લાગે? તો હું કહેતો હતો એમને કે આ તો પગાર મળે છે. એ વખતે 70 રૂપિયા પગાર મળતો હતો જે પ્રાથમિક શાળાના શિક્ષકને, 70 રૂપિયા પગાર, 40 પગાર, 30 મોંઘવારી, પછી 80 થયો. પણ હું એમ કહેતો હતો કે આ તો પગાર આપે છે પણ કંઈ ના આપે ને તો પણ મજા આવે એવું કામ છે. એટલે મારે આમ આમ શું છે કે બાપુજી પાસે જે ભણવા આવતા હતા ને, હું 4 ધોરણ પછી 5મામાં ને એમ આવ્યો ને, તો બાપુજી પાસે જે ભણવા આવતા હતા, હું 4થું ભણતો હતો, તો પહેલાં બીજાના છોકરાઓ, તો બાપુજી બીજા કામે ગયા હોય, આ માજીના કામે ગયા, તો મારા ભાઈ ભણાવે, હું પણ ભણાવતો હતો. એટલે આમ ભણાવવા, અને ત્યારે છોકરાઓએ ફરિયાદ નહોતી કરી કે આ સાહેબને બદલે અમારા જેવડો છોકરો ભણાવે છે, એવી ક્યારેય ફરિયાદ નહોતી કરી.
એટલે આમ ભણાવવાનું મૂળ શોખ થી અંદર થી એ અંદર થી જ આમ એના ઘટક તત્વો જાણે લઈને જન્મો જન્મ્યો. હું તમને કહું કે મેં તો આચાર્ય કુલમાં એટલે શિક્ષકની નોકરી છોડી દીધા પછી એટલે અહીંયા અમદાવાદમાં આવી ગયા પછી વાંચું આચાર્ય કુલ વિનોબાનું. પણ એમાં જે વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ, અધ્યયનશીલતા અને નિષ્પક્ષતા એટલે રાજકીય પક્ષથી પર, આ શિક્ષકના ત્રણ ગુણ વિનોબાજી ગણાવે એ મને કંઈ ખબર નહોતી, નામ પણ સાંભળ્યું નહોતું. પણ હતા ખરા, પણ એ ત્રણેય જાણે કુદરતી હોય ને. યુટર્ન નહીં મારું આ રાજકારણથી પણ હું છેક કોલેજ ગયો. લલ્લુભાઈ શેઠ તો રાજકારણમાં પણ સક્રિય હતા, બધા ઘણા શિક્ષક મિત્રો ચૂંટણી પ્રચારમાં નામા તેમાં જતા હતા. મેં ક્યારેય કોઈ રાજકીય એટલે કે એમનો લલ્લુભાઈનો લલ્લુભાઈનું બીજું ઘણું કામ કરું, શાળામાં ઘણું કામ કરું, પણ એમના ચૂંટણીમાં ક્યારેય મદદ કરવાનો એમણે પણ ક્યારેય કહ્યું નહીં કે અપેક્ષા ના રાખી. તો આ જે ત્રણ ગુણો છે એ ત્રણ ગુણો જાણે સ્વાભાવિક એ લઈને જ જાણે જન્મ્યા હોય ને એવું. ત્યાં પછી કેટલા વર્ષ શિક્ષક તરીકે? એમાં એવું થયું કે 2 વર્ષ શિક્ષક તરીકે રહ્યો, પણ હજી એમ અંદરથી પેલું જ્ઞાન નહોતું થયું કે હું આને માટે સર્જાયો છું. એટલે આ તો નોકરી સામાન્ય કહેવાય, એમ સામાજિક રીતે તો સામાન્ય કહેવાય, ખાનગી કહેવાય. એ વખતે બધી અરજીઓ કર્યા કરતો હતો રેલવેમાં, પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભર્યા કરતો હતો. એમાં પોસ્ટ ઓફિસમાં આજે શું પરિસ્થિતિ ખબર નથી, પણ એ વખતે તો પસંદગી થતી હતી ફોર્મના આધારે એટલે માર્ક્સના આધારે, એમાં કોઈ ઇન્ટરવ્યૂ કે કંઈ થતું નહોતું. સીધું મેડિકલ ટેસ્ટ આપવાની ને પછી ઓર્ડર મળી જાય. એટલે એ વખતે બેંક કરતાં પણ પોસ્ટ ઓફિસની નોકરી સારી ગણાતી હતી, સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી, સ્ટાર ટપાલ ખાતું. હા, મારા ભાઈ પોસ્ટ ઓફિસમાં એટલે મને ના કહેતા હતા કે આ ન કર, આમાં તું ના આવ, તું આમાં સુકાઈ જઈશ. પણ પેલી નોકરી 110 રૂપિયા પગાર, અહીંયા 80 રૂપિયા પગાર, ત્યાં 110 એ જમાનામાં, અને કાયમી સરસ નોકરી. એટલે હું ઉના પોસ્ટ ઓફિસમાં, એટલે મેઘાણીએ પન્નાલાલને મેળેલા જીવની પ્રસ્તાવનામાં કહ્યું આ ગામડાનું લગે, તું આ જળનું માછલું છે, આની બહાર નીકળ્યો તો મોવો પડ્યો સમજે, એમ મેઘાણીએ કહ્યું છે. હવે આપણે કોઈ મેઘાણી હતા નહીં એ વખતે કે ભાઈ તું આ માટે જ છો, આના છોડીને જવાય નહીં. એટલે હું પછી મેં 6 મહિના 19 વર્ષની ઉંમરે, હા ઉના, અહીંયા 2 વર્ષ નોકરી કરીને 57 થી 59 જૂનથી હું આ જૂનાગઢમાં, અત્યારે અમરેલી જિલ્લામાં છે ઉના સોરઠ, એ ઉનામાં મેં 6 મહિના પોસ્ટ ઓફિસની નોકરી કરી. પણ પોસ્ટ ઓફિસની નોકરી દરમિયાન મને બરાબર આ જ્ઞાન થવા માટે જ કે આમાં તો હું એક દિવસ ચાલી શકું એમ નથી, એમ મને જ નહીં, મારા સહાધ્યાયોને, મારા સહકાર્યકરોને, મારા પોસ્ટ માસ્તરને, એને પણ ખબર, બધાને લાગે. હવે હવે આ પોસ્ટ ઓફિસનો એક ટેકનિકલ શબ્દ છે પારિભાષિક, કે એક ગામની ટપાલ બીજે ગામ પહોંચી જાય, દાખલા તરીકે જામનગરની ટપાલ જામજોધપુર પહોંચી જાય, તો એ ટપાલ એ મિસસેન્ડ આર્ટિકલ કહેવાય, ખોટી જગ્યાએ મોકલાયેલો. તો મને પહેલા એ મિસસેન્ડ આર્ટિકલની સમજ આપી, ત્યારે જ મને સમજાઈ ગયું હું તો સ્વયં મિસસેન્ડ આર્ટિકલ છું આ પોસ્ટ ઓફિસમાં, અહીં મારું કામ જ નથી. પણ બીજી જગ્યાએ પહોંચી ગયો, છોડવાનું તો કંઈ શક્ય નહોતું. કેવી રીતે છોડવાનું, નોકરી નહીં બીજી, અને હવે કેમ છોડવાનું? 3 મહિના ટ્રેનિંગ લીધી, ટ્રેનિંગમાં જ એટલે ટ્રેનિંગ લીધી ને, પણ એમાં શું હતું કે ટ્રેનિંગ લઈએ પછી સર્ટિફિકેટ આપે પોસ્ટ માસ્તર, એ આપે જ તે કોઈ પણ ને. ને પોસ્ટ માસ્તર મને વોલ્યુમ રોજ પકડાવતા હતા, પણ હું કાંઈ વાંચતો નહોતો, મને એમાં રસ જ નહોતો પડતો. એને બદલે ઉનામાં એક લલિત કલા મંડળની સ્થાપના કરી, એનો હું પ્રમુખ થયો. આપણે રસિકચંદ્ર આચાર્ય જે મંત્રી હતા એ વખતે બિલકુલ સાચા સમાજવાદી નેતા, 59માં હું એમના ત્યાં જતો હતો, આ ઉના હતો ત્યારે, તે જે ઘરમાં રહેતા હતા એ ગુજરી ગયા 8-10 વર્ષ પહેલાં, ત્યારે એમની ઉત્તર કયા વગર હું ગયો હતો એમના પહેલામાં ખરાખરા ઉપર, તો એ જ ઘરમાં એ વખતે પણ રહેતા હતા. અત્યંત પ્રામાણિક ને સરસ એમનો પરિચય થયો, અને એ મ્યુનિસિપાલિટીના પ્રમુખને મ્યુનિસિપાલિટી એક સ્વાતંત્ર સપ્તાહ ઉજવેલો, તો એમાં નાટકો, તો પછી આ લલિત કલા મંડળની સ્થાપના કરી હું તો જંપલાવી દીધું એમાં.
એટલે પોસ્ટ ઓફિસની નોકરી પૂરી કરીને રિહર્સલમાં એમ બધું મારું ચાલતું હતું. એટલે મારા લખેલા બે નાટકો ભજવાયેલા અને રોજ પોસ્ટમાસ્ટરની આમ મારા ઉપર ઠપકાની, આમ લાગે કે જલા સાસુ વહુનો ચડી વરસાવે, જેમ નવી વહુને સાસુ એમ ટોક્યા જ કરે. અને એમાં એમનો વાંક નહોતો, મને આવડતું જ નહોતું, કંઈ કામ જ ફાવતું નહોતું. મને કઈ જગ્યાએ બેસાડે તો એમને ને બીજાને ઓછી મુશ્કેલી પડે, કયા કાઉન્ટર ઉપર એ નક્કી કરી શકતા નહોતા. આવી પરિસ્થિતિમાં મેં નોકરી કરી. એકવાર તો એમો એક રજીસ્ટર, એમો પેઇડનું રજીસ્ટર છે, તો એમાં સરવાળો હતો તો ખોટો મારો સરવાળો હતો, તો એકદમ મને બોલાવીને કહ્યું કે આ સરવાળો ખોટો છે. હું જૂનમાં પહેલી વાર શીખ્યો કે અકાળે અસ્થાને મજાકો નહીં કરવી. એણે આમ ગણીને મને બતાવ્યું કે આ ખોટો સરવાળો છે. એટલે મેં જરા આમ હળવાશથી કહ્યું કે મેં તો નીચેથી કર્યો હતો. એટલે એકદમ ગુસ્સે થઈ ગયા. મારે લખ્યું કે મિસ્ટર આર એમ બોરીસાગર ઇઝ હિયર બાય ડાયરેક્ટેડ ટુ વર્ક કેરફુલી. આ વાક્ય પણ રજીસ્ટર મને એવું ને એવું દેખાય છે આજે આટલા વર્ષે મારી સહી લીધી નામ. પણ આ નાટક થયું ને, બધી બધા આવે ને ગામના પ્રતિષ્ઠિત લોકો, તો પોસ્ટમાસ્ટર ને પોસ્ટ તો વધારે પ્રતિષ્ઠિત, એટલે આમ આગળ બેઠેલા પોસ્ટમાસ્ટર નામ. તો મારી એન્ટ્રી થઈ, હું એક નાટકમાં તો મુખ્ય પાત્રમાં હતો, મારું જ લખેલું નાટક હતું, મારું દિગ્દર્શન હતું. તો જેવો હું દાખલ થયો તમારા પોસ્ટમાસ્ટરે, મારી એમની બાજુમાં પોસ્ટ ઓફિસના એક બીજા ભાઈ હર્ષદભાઈ ઉપાધ્યાય હતા, એને કહે છે કે બોરીસાગર જેવું કોણ દેખાય છે? તો કે સાહેબ એ જ છે. એકદમ એને આમ કોને, પછી બીજે દિવસે મને કે સાચું કહો, તમે વહેલામ વહેલું આ છોડી દો, તમે અહીંયા તો આ તમારી પાસે આટલી કળા છે, તમારું નાટક લખ્યું ભજ્યું, તમે આ પોસ્ટ ઓફિસની નોકરી છોડી દો. વાહ, એવી મને એને સલાહ આપી. અને પછી તો એ તોય તરત તો છોડી શક્યો નહીં, પણ એક દિવસ તો એટલો બધો હું આમ ત્રાસી ગયો કે મને થયું કે મારી જિંદગી કેમ જશે આમાં. તો હું મારા ભાઈ અહીંયા ઢસા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર હતા, સિંગલ હેન્ડેડ પોસ્ટ ઓફિસ રહેતા હતા, ત્યાં હું આમ રજા લઈને એમને ત્યાં ગયો અને જઈને જ રડવા માંડ્યો એકદમ. એટલે કે શું છે? પછી મેં આ બધી વાત કરી. એટલે મને કહે છે તું ઘેર જા, ક્વાર્ટર ત્યાં જ રહેવાનું, ત્યાં તું ઘેર બેસ, હું આવું છું. એ આવ્યા ને તો મને તાર બતાવ્યો, એમણે તાર કરી દીધેલો રિઝાઇન એવો મારા ભાઈએ. એટલે જેવી રીતે પહેલી વાર શાળાંતમાંથી છોડાયો, એમ અહીંયા પોસ્ટ ઓફિસમાંથી છોડાયો, કોઈ નોકરી નહોતી. અને પણ ભાઈ સમજી ગયા કે આ નહીં ચાલે અહીંયા, અને આને તો ત્રાસ થાય છે, રિઝાઇન એવો તાર કરી દીધો. લેટર ફોલોઝ. પછી કે હવે રાજીનામું આપો, તું મુક્ત છો હવે પોસ્ટ ઓફિસમાંથી, આનંદ કર. અને બાબા પૂજીને પણ વાત ન કરી, એને ખાતરી થઈ ગઈ કે આને નોકરી ન જ કરાવાય. અને પછી હું સારકુંડલા આવ્યો, એટલે ત્યાં મણિભાઈ ચોક છે, ત્યાં મારી શાળાના આચાર્ય મળ્યા. મને કહે છે રજા ઉપર આવ્યા છો? મેં ના, રજા ઉપર નહીં, નોકરી છોડીને આવ્યો છું. કંઈ નોકરી હતી નહીં સામે, પણ એ કહે છે ફરી વાર આવવું છે નિશાળમાં. હું તો આવવા, હવે નિશાળ છોડીને ક્યાંય જઈશ નહીં, હવે અહીંયા જ રહીશ નિશાળમાં જ. બસ તો સોમવારથી આવી જાઓ એમ. એટલે હું ત્યાં કે કે હાઈસ્કૂલમાં જોડાઈ ગયો. અને પછી મેં ત્યાં બધી જ નોકરી ત્યાં કરી, સ્કૂલમાં હાઈસ્કૂલમાં કરી, એટલે 6 મહિના પછી જ પાછો આવીને કરી, અને છેક સુધી કરીને પછી કોલેજમાં પણ ત્યાં, નવી કોલેજ થઈ એટલે કોલેજમાં પણ ત્યાં જ કરી. એટલે મુખ્ય નોકરી કરી એ મેં ગર્લ્સ હાઈસ્કૂલમાં, એટલે પછી ગ્રેજ્યુએટ થયો 63માં. આમ એક્સટર્નલ પછી કંઈ નિયમિત ભણી ન શક્યો, પરીક્ષા દેવાની પરીક્ષા એટલે. અને બીજું એ કે પછી ડ્રોપ લીધા કરવાનું થયું, પણ એ ત્યાં ગ્રેજ્યુએટથી ને ગર્લ્સ હાઈસ્કૂલમાં આવ્યો અને 10 વર્ષ કામ કર્યું. એ વખતે પછી 67માં એમ એ થયો. તો એમ એ થઈને મારા મનમાં પ્રોફેસર થવાની ઈચ્છા હતી. એ ઈચ્છા બહુ નાની ઉંમર હતી, એટલે કે હજી ગ્રેજ્યુએટ નહોતો થયો ત્યારથી હતી. કોલેજમાં ભણેલો ને, તો ઉપેન્દ્ર પંડ્યા અને ઈશ્વરદાસ જોશીપુરા અને બધા ભણાવતા હતા. મને થયું કે આ ભણાવવાની વધારે મજા આવે. જો મને ક્યારેય અહીંયા વધારે પગાર મળે એવા ખ્યાલથી મને ક્યારેય કોઈ નોકરીનું આકર્ષણ થયું નથી.
પણ અહીંયા વધારે સારું વાંચવાનું મળે, વધારે આપણે અભ્યાસ કરી શકીએ. એટલે કોલેજ, પણ કોલેજમાં મેં ઘણી જગ્યાએ જાવા માર્યા જોડાવા માટે, તેને પણ કોલેજમાં નોકરી મળી નહીં મને. પછી 71માં ત્યાં કોલેજ શરૂ થઈ અને મારી પસંદગી થઈ. એટલે મેં તો શાળામાં એટલું બધું કામ કરેલું એટલે બધા જ એમ કહેતા હતા કે એ જ આવે, આપણે ગુજરાતીમાં તો આમને જ લેવા, એવું આમ બધા જાણીતા જ માણસ છે આપણે, અને જાણે કે મેં બધે કોલેજમાં જવા માટે. એટલે પછી હું 71થી કોલેજમાં જોડાયો. 71 જૂનથી અને કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે, અચ્છા, અને નિવૃત્તિ સુધી ના. હા, પછી ત્યાંથી પણ બદલી, ત્યાંથી અહીંયા આવ્યો. પાઠ્યપુસ્તકમાં તરત જ આવ્યો. હા, કોલેજમાં અલબત્ત હું કોલેજમાં ભણ્યો એના કરતા વધારે વર્ષ ભણાયો, ભણ્યો એક જ વર્ષ ને ભણાયો 3 વર્ષ. પણ હવે આ બધું મેં તમને કહ્યું ને કે શું કામ આવ્યો, એ તો હજી ત્યાંય કોઈને સમજાયું નથી ને હું પણ કંઈ એવું સમજાવી શકું એમ નથી. પણ આ અહીં તો બધું થાય છે એમ કહે છે ને, એનું કારણ છે કે અહીં તો હું ઓછા પગારે આવ્યો. ત્યાં કોલેજમાં મને જે પગાર મળતો હતો એનાથી ઓછા પગારે અહીં આવ્યો, કારણ કે અહીંયા પહેલાં ક્લાસ 2ની જાહેરાત આવેલી. એ જાહેરાત મેં વાંચેલી નહીં, પણ મારા એક મિત્ર જાજલભાઈ કરીને છે, મહીપતભાઈ જાજલ, એ લઈને આવ્યા. અને લઈને આવીને એમણે મને કહ્યું કે આ તમે સારી છે. એક શું થતું હતું કે એક મારા મનમાં આમ રહેતું હતું નોકરી છોડવા અંગે કોલેજની, કે જે મારે વાંચવું હતું એને બદલે હું ત્યાં વહીવટમાં ઘણો ડૂબી ગયો. મને લાભ બી ઘણો થયો અહીંયા પાઠ્યપુસ્તકનો. પણ સવારે 1 વાગ્યા સુધી કોલેજ અને પછી 3 વાગે પાછા હું પ્રિન્સિપાલ કોલેજે જઈએ, બધો વહીવટ કોલેજનો, યુનિવર્સિટી સાથેનો, સરકાર સાથેનો. એટલે મારું આમ 7 થી 7 સાંજના એ રોકાણ થઈ ગયું. એને કારણે મને થતું હતું હું બરાબર ભણાવી પણ શકતો નથી, અને અહીં છોડીને તો બીજે જવાય જ નહીં. કોલેજમાં તો અહીં મને લીધો આટલા વિશ્વાસથી, એટલે અહીં બીજી કોલેજમાં ભણાવવા તો જવાય જ, અને અહીં તો આ રીતે જ કામ થાય. એટલે મારા મનમાં જરા હતું. બીજું, કોલેજમાં મારે વ્યક્તિગત રીતે શિસ્તનો કોઈ પ્રશ્ન નહોતો. આમ હું કોલેજમાં નબળામ નબળો અધ્યાપક, નબળામ નબળો એટલે કડકાઈના સંદર્ભમાં. હું કોઈ છોકરાને ઊંચે સાદે બોલાવી શકું નહીં, એટલે બોલાવું જ નહીં. તો પણ 150ના મારા વર્ગમાં કોઈ દિવસ કોઈ પ્રશ્ન નડ્યો નહોતો મને. મારા બીજા અધ્યાપકોને નવાઈ પણ લાગતી હતી. પણ મને થયું કે હવે ધીમે ધીમે એક વાતાવરણ એવું ઊભું થતું જાય છે કે જેમાં આપણે એક વખત કદાચ ભણાવવાની મજા ન પણ રહે, આમ એક એ મનમાં આમ સમાંતર ચાલ્યા કરતો હતો. અને બીજું, મારો આ એક વહીવટમાં અને એ બધામાં ઘણો સમય જતો હતો. PhD થવાનું ઈચ્છા હતી, એમાં જાહેરાત આવી તો મેં એમ જ આમ કોઈ ફલાકાંક્ષા વગર એક અરજી કરી દીધી. આપણે કોઈ ઓળખાણ તો હતી નહીં, એટલે આ તમને લાગશે કે હું જ્યારે ઇન્ટરવ્યૂ દેવા આવ્યો હોય તો કોઈ આશા વગર આવ્યો તો કે મળી જાય તો બરાબર છે, આપણે કરીશું નોકરી. જેવો દાખલ થયો ને ઇન્ટરવ્યૂમાં, અનંતરાય રાવળ આપણા બહુ મોટા વિવેચક, એ અમારા એકેડેમિક કાઉન્સિલના ચેરમેન હતા, યશવંત શુક્લ પાઠ્યપુસ્તક કારોબારીના સભ્ય હતા, એ બધા ઇન્ટરવ્યૂ લેવા બેઠેલા. એ બંનેને હું ઓળખું આમ. રાવળ સાહેબ આગળ તો મેં ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા હતા, અને આ યશવંતભાઈને આમ જોઈએ ઓળખું. તો જેવો દાખલ થયો ને એટલે મારું નામ લઈને રાવળ સાહેબ કહે છે કે અરે આમના તો મેં ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ લીધા છે. એ જ્યાં જ્યાં મેં ઇન્ટરવ્યૂ આપ્યા ત્યાં લગભગ રાવળ સાહેબ એક્સપર્ટ તરીકે હોય. એટલે મારા તો મોતિયા મરી ગયા કે આનો અર્થ તો એ થાય ને કે હું ક્યાંય પસંદ નથી થતો, એક અર્થ તો એવો થાય ને, એટલે હું તો ધ્રુજી ઉઠ્યો. એટલે પણ હું જેવો બેઠો એવું રાવળ સાહેબે એવું કહ્યું કે હું તો દરેક જગ્યાએ એમને મેં પસંદ કર્યા છે, પણ સ્થાનિક માણસો હોય આ હોય તે હોય એને કારણે લેવાયા નથી, પણ મેં એમને દરેક જગ્યાએ પસંદ કર્યા એવું રાવળ સાહેબે કહ્યું. એટલે મારી પસંદગી થઈ જ ગઈ. પછી મને કોઈએ કંઈ પૂછ્યું જ નહીં નોકરી અંગે, માત્ર એટલું જ પૂછ્યું કે કારણ કે ઓછા પગારે આવતો એટલે એ એક લોકોના ને આમ ઘેડ બેસતી નહોતી કે આવડા મોટા શહેરમાં, એટલે કાંતોક ને અક્કલ વગરનો છે, અવ્યવહારુ છે,
અથવા ત્યાં કોલેજમાં ખૂબ દુઃખી હશે. એટલે યશવંતભાઈએ મને પૂછ્યું કે તમે દુઃખી છો? મેં કીધું કોલેજની સ્થાપનાનો સ્થાપક અધ્યાપક હું છું, મારો કુટુંબ જેવો સંબંધ છે, કોલેજ મારી જ છે, મારે દુઃખી હોવાનો તો કોઈ પ્રશ્ન નથી. તો મને કહે છે કે તો તમે ત્યાંથી રજા લઈને આવો, આ નવું કામ છે અને ન પણ ફાવે તો પાછા જઈ શકો તમે, જો સારો સંબંધ હોય તો રજા લઈને આવો. એટલે પહેલી વાર હું પાઠ્યપુસ્તક મંડળમાં 73 ડિસેમ્બરમાં જોડાયો ત્યારે સાવરકુંડાથી રજા લઈને આવ્યો હતો. અને પછી ક્લાસ વનની જગા પછી અહીં મને સમજાઈ ગયું કે ક્લાસ વનની જગા જો ન મળે તો અહીં રહેવાનું અઘરું છે. પણ એ જગા તો ભરાય ત્યારે થાય, દરમિયાન મારી રજા પૂરી થઈ તો હું અહીંથી મેં રાજીનામું આપ્યું અહીં પાઠ્યપુસ્તક મંડળમાંથી ત્યાં જવા માટે. તો તમને નવાઈ લાગે ને, આજે તો અમારી ઓફિસ બિલકુલ સરકારી નિયમો પ્રમાણે ચાલે છે, આજે તો શક્ય પણ નથી આવું. પણ એ વખતે મારા ડાયરેક્ટરે મને કહ્યું કે તમે અહીંથી રજા લઈને જાઓ, રાજીનામું આપવાની જરૂર નથી. અને કારણ કે મેં એટલું બધું કામ કરેલું આ 7 મહિનામાં, મને રસ જ હતો આમ કામ કરેલું, પાઠ્યપુસ્તક નિર્માણમાં એક પ્રકારનો રસ હતો. તો 10મા ધોરણનું પાઠ્યપુસ્તક બોર્ડનું જે પહેલું, એ પહેલું પાઠ્યપુસ્તક મેં ત્યાં અધ્યાપક તરીકે નોકરી કરતા અને અહીંયા બોર્ડના અધિકારી તરીકે, એવી રીતે મેં ડબલ રોલમાં એ પાઠ્યપુસ્તક કર્યું. અને પછી ઇન્ટરવ્યૂ આપ્યો, પછી તો બધું ફોર્માલિટી જ હતી, બધા ઓળખતા હતા, એટલે સ્વાભાવિક રીતે હું લેવાઈ ગયો. એટલે પછી 74 નવેમ્બરમાં પાઠ્યપુસ્તકમાં આવ્યો, મંડળમાં આવ્યો, આમ વિધિસર રીતે ત્યાં છોડીને. અને એકેડેમિક સેક્રેટરીની પોસ્ટ કહેવાય, એ ક્લાસ વનની પોસ્ટ. પહેલાં તો હું એ સબ્જેક્ટ એક્સપર્ટ, જે હવે સંયોજક કહેવાય છે, એ સબ્જેક્ટ એક્સપર્ટની પોસ્ટ ઉપર હતો, એ ક્લાસ 2 અને આ ક્લાસ 1. એટલે પછી વિધિસર રીતે ક્લાસ 1માં આવ્યો પાઠ્યપુસ્તક નિર્માણ. અને એમાં 24 વર્ષ મેં કામ કર્યું, સળંગ 24 વર્ષ. ઓહો, પણ એમાં તો એવું થયું હશે ને રતિભાઈ કે લગભગ ભણાવવાનું છૂટી ગયું. હા, એટલે આમ જોવા જાવ ને તો એક મોટી ખોટ એ રહી, એ ખોટ રીતસર અનુભવાતી હતી. એટલે આ જે મારું આ વિદ્યાર્થીઓ સન્માન વખતે પુસ્તક કર્યું ને, એમાં મેં આમ અહીંયા પણ જેને તક મળી એમને ભણાવવાનું, આમ વર્ગમાં નહીં પણ એમ ભણાવવાનું ચાલુ કર્યું. પણ પાઠ્યપુસ્તકનું નિર્માણ એ પણ એક બહુ જ રસપ્રદ આખો પહેલું. અને આમ એક ખોટ ગઈ, પણ બીજી બાજુ અનેક વિદ્વાનો આપણા ગુજરાતીના જેને આ જોડીને અમે આ પાઠ્યપુસ્તક તૈયાર કરતા હતા, એ વિદ્વાનોના સીધા સંપર્કમાં આવવાનું થયો, એમની સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો. અને ધીમે ધીમે મારો પણ પાઠ્યપુસ્તક, એને અમે તો આમ સંયોજક તરીકે, નિર્ણય તો એ લોકોનો જ કહેવાય, પણ ધીમે ધીમે મારા ઉપર એટલો ભરોસો આવ્યો કે અમુક કામ હું જ કરી નાખું તો પણ એ એમના કામ તરીકે ગણે, એમાં સહી કરી આપે. અને આમ પણ એવું ખરું પુરુષાગર સાહેબ કે શિક્ષક તરીકેનું સીધું કામ છૂટ્યું, પણ શિક્ષકોના હાથમાં જે પુસ્તક જવાનું હોય એટલે એક વધુ જવાબદારી ભર્યું નિર્માણનું. સાથોસાથ એવું પણ બન્યું હશે કે આપની લેખન યાત્રા ને કદાચ અહીંયા આવવાથી બળ મળ્યું. હા, એ અહીંયા આવવાથી બળ મળ્યું, પણ એ ગાળામાં હું આમ એટલું જાજુ લેખન કરી ના શક્યો, પણ કેટલીક તકો ઊભી થઈ લેખનની. દાખલા તરીકે આ ગુજરાતનો દિવાળી અંક હોય કે એ બધાના નિમંત્રણો મળવા અને એ બધું જે શરૂ થયું. રેડિયો ટોક તો રાજકોટ રેડિયો ઉપરથી અપાતી હતી એ વખતે પણ પછી અહીંયા અમદાવાદમાંથી અપાય. એટલે એ રીતે લેખનનો એક ફરી, મારા 2 પુસ્તકો અહીંયા આવ્યા પછી જ, આ મરક મરક અને આનંદલોક એ અને એન્જોયોગ્રાફી અને સંભવામી યુગ, કે 4 પુસ્તકો મારા અત્યારે હાસ્યરસના 9 ને બાકીના બીજા બધા, તો એમાંના 4 પુસ્તકો મારા આ મારી નોકરી દરમિયાન પ્રગટ પણ થઈ શક્યા. એટલું બધું જે આજે લખું છું એટલો અવકાશ નહોતો મળતો, પણ એક વાતાવરણ મળ્યું. પરિષદમાં જવાનું થાય, કાર્યક્રમોમાં જવાનું થાય, પરિષદના અધિવેશનોમાં જવાનું થાય, એવું એક આ એક આપણું એક ક્ષેત્ર છે જે ત્યાં તો એ કોઈ શક્યતા નહોતી, એ બધું ખુલ્લું થયું.
બીજું પ્રત્યાયન, મેં મારી નોકરી ઉપરાંત કોઈ કામમાં એમ મને રસ જ પડે એટલે બાળ સૃષ્ટિ અને પ્રત્યાયન જેવા બે મેગેઝિનો ચલાવ્યા. પ્રત્યાયન 20 વર્ષ ચલાવ્યો અને બાળ સૃષ્ટિ મેં શરૂ કર્યું મારા વખતમાં, અને પછી 3 વર્ષ રહ્યો એ દરમિયાન એનો સંપાદક રહ્યો. એટલે એ મેગેઝિનો કર્યા અને એ આમ એનો અનુભવ પણ ઘણો મળ્યો મને એનો. એટલે પછી જ્યારે અખંડાનંદનો સહતંત્રી થયો આ પાઠ્યપુસ્તક મંડળ છોડ્યા પછી, તો મને એ અનુભવ સીધો જ કામ આવ્યો. એ જ રીતે દિલાવરસિંહ જાડેજા તંત્રી થયા અને એણે મને સહતંત્રી તરીકે જોડ્યો, કારણ કે અમે પાઠ્યપુસ્તક મંડળમાં સાથે કામ કર્યું. એટલે એણે મને કહ્યું કે તમે આમાં જોડાઓ. એટલે આમ એ રીતે અહીંયા એક ક્ષેત્ર અત્યારે તમે કદાચ આ મુલાકાત લઈ રહ્યા છો તે પણ અહીંયા અહીંયા તો તમને જાણત જ નહીં કદાચ, એવું પણ બને આમ એટલા નજીક. કારણ કે ઘણા શિક્ષકો પોતાના સ્થાને બહુ જ સારું કામ કરતા હોય છે પણ એને એકનોલેજ થાય એટલે સુધી કાં તો આપણે નથી પહોંચી શકતા. હા હા. અને બીજા શબ્દોમાં કહો તો રતિલાલભાઈ એવું પણ ખરું કે આપનો વર્ગખંડ નાનો હતો એ થોડો મોટો બન્યો. હા હા. વિશાળ બન્યો. હા એવું જ. પહેલામાં શિક્ષકત્વ હતું, અહીંયા પાઠ્યપુસ્તક નિર્માણ. હા એટલે હું જ્યારે ભણાવતો હતો ને ત્યારે અને ભણ્યો તો એ વ્યવહાર ને પરમાર્થ નામનો એક આનંદ શંકર ધ્રુવનો નિબંધ છે. એમાં એને દાખલો આપ્યો છે કે એક મોચી છે તે બાળકના બૂટ સીવતો હોય તો એ સીવતી વખતે એ જો આમ વિચાર કરે કે આ ચામડું તો કટશે બાળકના કુમળા પગને, અને એ લઈને કુમળું ચામડું પસંદ કરે તો એ વ્યવહાર સાથે પરમાર્થ જોડાય છે. એટલે કે પગા એ બૂટ સીવાના પૈસા લેવાનો એટલે એનો વ્યવહાર થયો, પણ ગમે તે બૂટ નહીં પણ બાળકને માફક આવે એવા બૂટ. એટલે આમાં આની મારા ઉપર ઘણી અસર થયેલી. એટલે મેં નોકરી દરમિયાન બી આ બધું ધ્યાન રાખ્યું કે આપણે પગાર લઈએ છીએ પણ આપણે ધ્યાન તો જેને માટે એટલે ભણાવતો હતો ત્યારે વિદ્યાર્થીઓ માટે, એટલે વિદ્યાર્થીઓના જીવનમાં આમાં તેમાં બધામાં રસ લીધો. મને 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 વચ્ચે થોડું આ લેખન યાત્રાની વાત કરું એમાં યાદ એ આવ્યું કે આમ જુઓ તો આપની શિક્ષકની બહુ થોડી નોકરી. હા એટલે આ તો જાણે મને પણ ઘણી નવાઈ લાગે છે, કારણ કે એની સીડી હું લાવ્યો છું એ તમને આપવા માટે. તમે જોશો કે મારી પણ કલ્પના બહાર છો, કારણ કે મને મેં ત્યાં કહ્યું પણ હતું મારા પ્રવચનમાં કે મારા કરતા અનેક ઉત્તમ શિક્ષકો હશે બીજા. આ તો એક મારા સદભાગ્યનો જ પ્રશ્ન છે કે મારા અને બધા જે વિદ્યાર્થીઓ એમાંના મોટાભાગના રિટાયર થઈ ગયા એવા વિદ્યાર્થીઓ, અત્યારે એ વિદ્યાર્થીઓ રિટાયર થઈ ગયા, વિદ્યાર્થીના ઘેરે છોકરા ને ઘેર છોકરા એવા વિદ્યાર્થીઓ જે મારા સંપર્કમાં રહ્યા. પણ આમ હવે જ્યારે વાત કરવાની ત્યારે થોડો સંકોચ થાય છે, પણ હું આમ નિખાલસ થાય આપણે કેવી રીતે આ બન્યું એની જે કે મારા ઘણા વિદ્યાર્થી જેમ આ મુખ્ય વિદ્યાર્થી મેં કહ્યું કે એને મારું ધૂમકેતુની વાર્તા એટલે પરોક્ષ રીતે, એમ કેટલાક મારા વિદ્યાર્થીઓ એવા છે જે સીધી રીતે, જેમ કે જે બી વોરા છે તો અત્યારે કલેક્ટર છે પાલનપુરમાં, એ મારા કોલેજના વિદ્યાર્થી. એણે સુરતમાં એક ફંક્શનમાં હું પણ જેમાં હતો એ ફંક્શનમાં એવું કહેલું કે આ બોરીસાગર સાહેબ ના હોત તો હું સુરતમાં હીરા ઘસતો હોત એવું કહ્યું. ત્યારે પણ એ અહીંયા ત્યાં ઓથોરિટીમાં હતા હેડ તરીકે. તો એનું કારણ કે એ અભ્યાસ છોડતા હતા હીરા ઘસવા જવા માટે. મેં એમને રોક્યા, બહુ કંઈ મદદ નહીં કરી પણ કહ્યું સમજાવ્યું કે તમે આટલા હોશિયાર છો, આટલું છે, આટલું ભવિષ્ય તમારું ઉજળું છે, તમે નહીં કરો. અને એણે માનીને અભ્યાસ ચાલુ રાખ્યો. એટલે આવા ઘણા વિદ્યાર્થીઓ છે. અરવિંદ બારોટ મોટો ગાયક છે તો એને લઈને હું અહીંયા બધા પાસે ફરતો હતો કે આટલો મોટો ગાયક છે, આજેથી બહુ મોટો ગાયક છે પણ, અને બહુ જ દેશ પરદેશમાં કાર્યક્રમો થાય છે, પણ પહેલું એનો આમ શરૂ થાય એનું કારકિર્દી એને માટે મેં એટલો બધો રસ લીધો. તો આવા વિદ્યાર્થીઓના જીવનમાં પણ રસ લીધો. એ બધા વિદ્યાર્થીઓને તો કંઈ એ ભૂલ્યા નથી કોઈ. કેટલીક મારી ચોપડી અમારા બોરીસાગર સાહેબ એ લોકોએ તૈયાર કરી, એમાં એક વિદ્યાર્થીએ લખ્યું છે કે હું પેલું જેમ મારે સાણંદનો અનુભવ હતો એટલે સાણંદની પરીક્ષા આપતો હતો
તો સાહેબે મારે ઘરે આવીને મારા પિતાજીને સમજાવ્યું કે આને તમે અત્યારે નોકરી ન કરાવો, એને ભણવા દો, આ બહુ જ હોશિયાર છે. હવે મને તો યાદ પણ નથી, પણ એને તો એ જીવનભર યાદ રહ્યું. અત્યારે રિઝર્વ બેંકમાં મોટો ઓફિસર છે. તો એ ભણ્યો પછી મારા એના પિતાજીને સમજાવવાના કારણે. તો અત્યારે અમદાવાદમાં જ રિઝર્વ બેંકમાં મોટો ઓફિસર છે હર્ષદ ઉપાધ્યાય. એટલે તે વખતે જે વિદ્યાર્થીઓ સાથે એક પ્રકારની ઘનિષ્ઠ આખું પેલું થયેલું, એમના જીવનમાં રસ લીધેલો, એ બધા વિદ્યાર્થીઓને યાદ હતું. ને એમાં એક યોજક હરીશ મહેતા કરીને છે, બોમ્બે છે, અત્યારે કાપડના મોટા વેપારી છે. એણે આ બધાને ભેગા કર્યા અને જે સન્માન થયું ને, એ હું તો આપણે મેં કહ્યું જ કે આ મારી યોગ્યતા કરતાં ઘણો વધારે છે, પણ કોઈ કલ્પના ના આવે. મને આ ચોપડી વાંચીને હરનીશ જાની કરીને અમેરિકાના હાસ્યકાર છે, હમણાં આવ્યા હતા, ચોપડી મારી લઈ ગયા અને વિમાનમાં વાંચી. એણે ચોપડી વાંચીને કહ્યું કે તમને હવે જ્ઞાનપીઠનો એવોર્ડ પણ ન મળે ને તો ચાલે, તોય ચાલે એવો આ એવોર્ડ. એટલું મોટું એકનોલેજ, એટલે એ તો એક અદ્ભુત ઘટના છે. પણ બોરીસાગર સાહેબ, મારું પણ એવું માનવું છે કે સહજ કર્મથી જે આપે કામ કર્યું, એમ કહીએ કે ઇટ વોઝ નોટ પ્રી પ્લાન્ડ, કઈ જ નહીં, પણ સહજતાથી જે કામ આપે કર્યું શિક્ષક તરીકે એક વિદ્યાર્થીના જીવનમાં ઉતરવાનું, એટલે સામે સન્માન પણ સહજ રીતે થયું. હા હા, એ બધું એટલે બધાને જે એ ફંક્શનમાં બધાનો એક અભિપ્રાય હતો, આટલો સાહજિક કાર્યક્રમ અમે જોયો નથી એમ, એમાં ક્યાંય બહાર નહોતું. એક મેં આપની વાતમાંથી એવું નોંધ્યું કે આપે કહ્યું કે મને તો ખૂબ મજા જ આવતી હતી. હા હા, જે કામ કરો એમાં મજા જ આવતી હતી. હું આ સ્કૂલમાં હતો ને, ગર્લ્સ સ્કૂલમાં, તો એવા દિવસોના દિવસો જતા હતા જેમ અમે આઠે આઠ પીરિયડ ભણાવ્યો હોય. કારણ કે હું જે આ વાર્તા નવલકથા, અમને મુકુંદભાઈ કહેતા હતા, એમાં અમને રસ પડતો હતો, હું પણ કહેતો હતો, પણ ચાલુ ભણાવવાના પીરિયડમાં નહીં, ભણાવવામાં તો ભણાવવાનું જ, પણ એક્સ્ટ્રા પીરિયડમાં જવાનું થાય તો કોઈ વાર્તાઓ કહો, તો વિદ્યાર્થીઓ ખેંચી જાય એક્સ્ટ્રા પીરિયડમાં. તો મારે આઠે આઠ પીરિયડ પણ થતા, પણ મને એનો થાક લાગતો. એટલે બહુ મજાથી જે કામ આપે કર્યું હતું, એટલી જ મજાથી સન્માન પણ થયું, એટલું સહજ કર્મથી સહજ રીતે થયું. એટલે મને 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 ચોક્કસ એવું લાગે છે કે આપણે એમ કહીએ કે કામ બોલ્યા વગર. હા હા હા, એવું જ એવું જ. આ પાઠ્યપુસ્તક મંડળમાં તો લગભગ સરકારી પદ્ધતિની ઓફિસ કહેવાય, પણ એક જેમ આ બાપુજીની પ્રામાણિકતાની અસર ને, મારા ભાઈ મને એવું કહેતા હતા કે આપણે આપણે તો અપ્રામાણિક આવકની તો કોઈ પેલી છે જ નહીં, સ્કોપ જ નથી, એટલે આપણે પ્રામાણિક છીએ એવું કહેવાનો કાંઈ બહુ મતલબ નથી, કારણ કે આપણને એવો કોઈ અપ્રામાણિક આવક મેળવવાનો. પણ આપણે જે નોકરી કરતા હોય, જે પગાર મળે, એ પગારમાં આપણે જો સવાયું કામ ન કરીએ તો એ પણ અપ્રામાણિક આવક જ થઈ પગારની. પણ ખૂબ સરસ, એટલે એ વાત પણ મારા મનમાં બરાબર બેસી ગયેલી. અને મેં સ્કૂલમાં, કોલેજમાં, પાઠ્યપુસ્તક મંડળમાં, એ બધામાં જે કામ કર્યું, એ મને જે કેટલો પગાર મળે છે એવો કોઈ દિવસ વિચાર જ નહીં કરેલો. અને જેટલું થઈ શકે આપણા વશમાં હોય એટલું, એટલે મેં ઘણું બધું, કેટલાય પુસ્તકો અમારા મારા ગાળામાં સ્વાતંત્ર્ય સંગ્રામના બધી શ્રેણી ને એ બધા પુસ્તકો કર્યા, આ મેગેઝિનો ચલાવ્યા. પુરુષક સાહેબ, આમ હળવી શૈલી તરફ સહજતાથી વળી જવાય એવું છે કે ના? કોઈ ના, એટલે આમાં શું છે કે દરેક બાબતમાં આમ બ્રહ્મજ્ઞાન મોડું થાય ને, જેમ શિક્ષક તરીકે મારી, આમાં શું છે કે આ બધી આમ એક ગિફ્ટ હોય છે, એટલે કે કુદરત, જે દલપતરામે કહ્યું છે કે હાર્મોનિયમ હોય, એ હાર્મોનિયમમાંથી જે સૂર નીકળે એ તો એના રચનારાએ જ એ વ્યવસ્થા કરી હોય છે કામાં સૂર, એવું દલપતરામનું એક કાવ્ય રૂપે. પણ આ એક હકીકત છે કે આપણી અંદર જે મૂકેલું હોય એ તો એમણે મૂકેલું હોય, એટલે કુદરતે મૂકેલું હોય, પણ ઘણીવાર આપણને ખબર મોડી પડે. એટલે મને સાહિત્યના રસની ખબર પડી વાર્તાઓ લખવાનું આ, પણ મારે ટૂંકી વાર્તાના મોટા લેખક થવું હતું આમ, એટલે મારો શરૂઆતનો ગાળો 56 થી 60 સુધીનો એ એમાં ગયો. હું વાર્તાઓ લખું, એમાં ચાંદની, અશોક હર્ષ ચાંદની ચલાવતા હતા અને પીતાંબર પટેલ આરામ ચલાવતા હતા. તો અશોક ચાંદનીમાં વાર્તા છવાય ને, આપણા મધુરાય કે એવા અત્યારના ઘણા મોટા લેખકોની પહેલી વાર્તા એમાં છવાયેલી, તો એ લેખક ધન્ય થઈ જાય. હું વાર્તા મોકલું, અશોક હર્ષ લખે, એક શૈલી બરાબર છે, તમે લખતા રહો, પણ તમારું વિષયવસ્તુ ચવાઈ ગયેલું છે.
હવે એ 60માં મેં પહેલી વાર ચવાયા વગરનું કથા વસ્તુ એ નામની એક હાસ્ય રચના લખી પહેલી વહેલી વાર, અને એમાં બધી ઉરાંગ ઉટાંગ વાતો લખી. એ તો મારા સંગ્રહમાં તો નથી લીધી, પણ એક મારી પહેલી કૃતિ હાસ્યની. અશોક ખૂબ ખુશ થઈ ગયા એના ઉપર. અને એ વખતે ફોટા સાથે, ત્યારે તો હજી ગ્રેજ્યુએટ થયો ન હતો, આમ છપાયેલું મારો પરિચય ને એ રીતે દબદબાપૂર્વક. અને પછી આરામે હાસ્યાંકનો સિલસિલો શરૂ કર્યો, અને ચાંદનીનો. અને એમાં મારું આમ પહેલામાં તો વાર્તાઓ પાછી આવે એટલે સુધી કે આરામમાં એકવાર વાર્તા પાછી આવી ત્યારે મને યાદ છે, મેં એ પ્રતિજ્ઞા પાડી નહીં, પણ પોસ્ટ ઓફિસના ડબલામાં એ વાર્તા રવાના કરતી વખતે મેં સંકલ્પ કર્યો કે આ વાર્તા પાછી આવે તો આપણે લખવાનું બંધ કરી દેવાનું. એટલી બધી વાર્તાઓ પાછી આવતી હતી. એટલે ક્યારેક કોક છપાઈ જાય, ક્યાંક પાછી આવેલી બીજે મોકલું વળી ત્યાં છપાઈ. એક મહિલા જગત નામનો સામી એક હતો, તો એમાં બધા લેખકો તો પુરુષો જ હતા, તો એમાં મારી એક વાર્તા છપાવા માંડી આ 60 સુધીમાં. એટલે ક્યાંકથી પાછી આવેલી. તો એકવાર તો હું અહીંયા મળવા આવ્યો, તો એ વખતે તો મને ખબર નહીં કે હરિપ્રસાદ વ્યાસ જે બગર પડે એ, એના પહેલાં નામ તો એમનું છપાતું નહોતું એટલે ખબર નહોતી. તો મને કે જે આ વાર્તા ક્યાંકથી પાછી આવેલી, તો એ વખતે તો સત્યના પ્રયોગો કરવાની હિંમત નહોતી ને વૃત્તિ નહોતી. તો મેં કહ્યું કે ના. એટલે એણે કમ્પોઝિટરને કહ્યું કે જરા કમ્પોઝ ખાતામાં, એટલે પટાવાળાને કમ્પોઝ ખાતામાંથી વાર્તા લેવા આમને. એટલે વાર્તા લેવા, પછી આમ પાના ફેરવીને એ કહે છે, આ મોટો સાભાર પરતનો સિક્કો મારેલો હતો છેલ્લા પાના ઉપર, મને કહે છે પાછી આવેલી વાર્તા મોકલવામાં કંઈ વાંધો નહીં, પણ આવું બધું તો કાઢી નાખું, આ પાનું હોય તો ફરી લખું, એક પાનું તો જ્યાં સિક્કો માર્યો હોય સાબાર પર એ તો તમારે કાઢી નાખું, આટલી હું તમને સલાહ આપું છું. એટલે આવું બધું થતું હતું, પણ આ હાસ્યાંકમાં મારું એક પણ વાર્તા પાછી ન આવે એટલી બધી એપ્રિશિએટ થઈ. એમાં રમણ પાઠક વાચસ્પતિ એ આરામમાં સમીક્ષાઓ લખતા હતા. મને પહેલવેલું જે જામવાન કર્મ કહેવાય ને, હનુમાનને જેમ જામવાને કહ્યું કે આટલું તારામાં તો આ દરિયો ઓળંગી જવાની શક્તિ છે, એમ મારામાં હાસ્ય લેખનની શક્તિ છે કુદરતી, એનું પહેલવેલું ભાન આમ એકદમ દ્રઢપણે કરાવનાર વાચસ્પતિ એ દર વર્ષે આરામમાં બીજા અંક, દર મહિને આરામમાં બીજા અંકમાં આગલા અંકની વાર્તાઓની સમીક્ષા કરે. તો હાસ્યાંકની સમીક્ષા કરે એ વખતે મારા લેખના એટલા બધા વખાણ કરે, અને એમનામાં હાસ્યની અસલ સૂઝ છે આચલ, એટલે એ રીતે મને થયું કે હું આમાં જ ચાલુ. પણ છતાંય પેલો ભરખો ટૂંકી વાર્તા નહોતો, ટૂંકી વાર્તા નહીં તો લઘુકથા, તો મારી 5-6 લઘુકથાઓ છપાણી, એમાં મોટાભાગની કુમારમાં છપાયેલી, અને એક વાર્તાને તો વર્ષની શ્રેષ્ઠ લઘુકથાનું તરીકેનું ઇનામ પણ મળ્યું. પણ મને ધીમે ધીમે એમ સમજાયું કે આ લઘુકથાઓનું બધું લખું છું એ મારી, પછી એક અત્યારે ઘણા નથી સ્વીકારતા આ વાત, પણ મારી એક કામ ધીમે ધીમે એક પ્રતીતિ થતી ગઈ છે કે લેખક કે કવિ હોય કે કોઈ સર્જક હોય એનું એક સ્વધર્મ હોય છે, એટલે કે એનું એક ક્ષેત્ર વિશેષ હોય છે જે કુદરત તરફથી, જેમ અમુક જમીનમાં જ નાળિયેરી સારી થાય ને અમુક જમીનમાં આંબા સારા ઉગે, ફળદ્રુપ જમીનમાં ઉગાડો તો ગમે તે ઉગે પણ સારું તો અમુક જગ્યાએ અમુક જ ઉગે, અમુક પાક અમુક જગ્યાએ જ થાય. આ જે છે ને એવું જ આ સર્જનમાં પણ છે, એવું જ એવું મને આમ ધીમે ધીમે બેસી ગયું કે કવિ હોય ને તો એને પછી કવિતા એ જ એનો સ્વધર્મ છે, એને પછી બીજા સ્વરૂપમાં પ્રયત્ન ન કરવો જોઈએ, એ વધારે એની ખાતરી થઈ. અનંતરાય ચંદ્રકાંત શેઠને રણજીતરામ ચંદ્રક મળ્યો, ત્યાં અનંતરાય રાવળે ભાષણમાં, ચંદ્રકાંતભાઈ ઉત્તમ કવિ આપણા, પણ એ બીજું પણ લખે છે બધું, તો અનંતરાય રાવળે એવું કહ્યું કે ચંદ્રકાંતે માત્ર કવિતા જ લખવી જોઈએ એવું ત્યાં કહ્યું. અને આ મારા મનમાં તો ચાલતું જ હતું, એકદમ બેસી ગયું મારા મનમાં. અને ચંદ્રકાંત શેઠ મારા PhD ગાઈડ છે, એટલે મેં લખ્યું છે એક જગ્યાએ કે ગુરુએ ગુરુની વાત તો ન માની પણ એના ત્રીજા પેઢીએ શિષ્યએ વાત સ્વીકારી લીધી કે હવે આ હાસ્ય રચનાઓ જ. એટલે અત્યારે પ્રસંગોપાત ગંભીર લખું કોઈ કહે નહીં, પણ મુખ્યત્વે આ રાજમાર્ગ ઉપર.
રતિભાઈ, આપને એમ કોઈ પૂછે કે બે કે ત્રણ એવા શ્રેષ્ઠ પુસ્તકો આપની દ્રષ્ટિએ કયા, તો કયા પુસ્તકો? એટલે સાહિત્યના? હા, સાહિત્યમાં. હવે આમ છે ને, તે એ બે તત્ આટલા બધા આપણા ઉત્તમ મુશ્કેલ, પણ માનો કે જુદા જુદા સ્વરૂપમાં આમ તરત સૂજે એવા નામ છે, તો નવલકથા હોય તો મને એમ થાય કે માનવીની ભવાય એ આપણી આમ એટલે વાંચ્યા જ કરીએ એવું થાય. પછી પ્રવાસનું હોય તો કાકા સાહેબનો હિમાલયનો પ્રવાસ, તો એમ થાય કે આપણને આમ આપણે હિમાલયમાં જાણે જેવા છીએ. એ જ રીતે હાસ્યનું હોય તો જ્યોતિન્દ્ર તરંગ, આ જ્યોતિન્દ્ર દવેના શ્રેષ્ઠ લેખોનું છે. એ જ રીતે ગંભીર તાત્વિક વિચારણાવાળું હોય તો વિવેક અને સાધના કેદારનાથજીનું. એટલે આમ આ તો એક જુદા જુદા સ્વરૂપના આમ તરત સૂજેલા નામો છે. ભાઈ, આટલા દીર્ઘ સંવાદમાં આટલી બધી નિરાંતથી વાત કરી આપણે, અને એક સામાન્ય રીતે નિશાળથી દૂર ભાગનારા રતિભાઈ, નિશાળમાં ભણનારા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકના નિર્માણ, પછી લેખન, પછી પુસ્તક, પછી સન્માન, એવા એક બહુ મોટો આયામ, એક જીવનયાત્રા સુંદર મજાની પસાર કરી. એક નાનકડા બે ટચુકડા પ્રશ્નો હું પૂછું કે જીવન પાસે કંઈ લેણું રહી જાય છે હજી એવું લાગે છે? હવે આમ જોવા જાવ ને તો ક્યારેય આમ હું અંદરથી આમ વિચારું છું મારા માટે, મારા તો જેને મહત્વાકાંક્ષાઓ કહેવાય ને, આમ ઈચ્છાઓ જેને કે આમ આપણે થઈએ, આ થઈએ, તો આજે જ્યારે જે ઈચ્છા થઈ છે તે આધ્યાત્મિક ન કહો તો વિદ્યાકીય જ થઈ છે. એ પ્રોફેસર થવું તો ખૂબ વાંચવા માટે પ્રોફેસર થવું, એ સિવાય દાદી કે પૈસો છે ને, આ કોઈ હું કોઈ વૈરાગી કે ને, પણ મારામાં આમ મારું ઘડતર જ કંઈક અંદરનું બિંગ જ એવું છે કે મને ક્યારેય ખૂબ પૈસા કમાવાની ઈચ્છા નથી થઈ ક્યારેય. આમ એટલે આપણે પૈસા કમાઈએ, આનાથી વધારે કમાઈએ, આનાથી એટલે લેણું રહેવાનો કોઈ એવો એવો પૈસાની બાબતમાં થયું નથી. બીજું એ છે કે આમ જોવા જાવ ને તો અભ્યાસ, વ્યવસાય અને લગ્ન આ ત્રણ માણસના એક મહત્વના પડાવો ગણીએ આપણે તો તમને નવાઈ લાગશે. લગ્ન સુદ્ધા આમાંનું એકેય મેં વિચારીને કે આમાં આવીએ તો આમ થાય, આમાં આવીએ તો આમ થાય, એવું કોઈ વિચારીને કોઈ કશું, બધું બરાબર પાર પડી ગયું, એ એક અલગ વાત છે, બધું સરસ રીતે પાર પડી ગયું, પણ આ બધું કંઈ વિચારીને મળે. એટલે જીવન પાસે માગવાનું તો ક્યારેય આમ, એટલે કે જીવન પાસેથી આટલું મળે તો હવે આટલું બાકી રહી ગયું, અને જીવન પાસે કોઈ ફરિયાદ રહી ગઈ. અને એ જ રીતે કહું છું કે જેને કોઈ જોઈતું ના હોય, મને તો એવું થયું છે આમ કે પરમાત્માએ મને આમ મારા જે સંજોગો હતા, મારી જે પરિસ્થિતિ હતી જેમાંથી હું બહાર, એના પ્રમાણમાં તો મને ઘણું વધારે મળી ગયું. આમાં આ લઘુતા ગ્રંથિ પણ હોય કદાચ, પણ નમ્રતા તો નથી, પણ એક વાસ્તવિકતા છે કે મને એટલા માટે જીવન માટે કોઈ ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી કે જીવને મને ભરપૂર આપ્યું. આમ 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 એટલું કે આપણે આમ તૃપ્તિ થઈ જાય. નીતિભાઈ, આટલા સુંદર મજાના આપણા સંવાદમાંથી એટલું તો નીકળે છે કે એક બહુ મોટો સંતોષનો ઓડકાર લઈને, હા, મોતીલાલ બોરી સાથે એક જો આમ અસંતોષની એટલે કે લેણાની વાત કરતા હો તો આજ કે મને એક આમ મનમાં જે રહી ગયું છે, પણ એમાં એક વિનોબાજીએ કહ્યું છે એટલે મને આશ્વાસન છે કે અહીંથી પૂરું કરીને નવી યાત્રા શરૂ થશે ત્યાં ચલાવીશું. પણ એક જે આ વાંચવાની વાત, એ જે મને એમ થાય છે કે આ જગતમાં કેટલું બધું સરસ વાંચવાનું, એમાંથી આપણે તો બહુ જ આમ કાંઠે એક છપછપિયા કર્યા એવું લાગે. એટલું જ નહીં પણ પુસ્તકો પણ મને કોઈની પાસે અઢળક સંપત્તિ છે એમ સાંભળું તો હું સહેજે અંજાતો નથી, પણ સુરેશ દલાલ ને હરીન્દ્ર દવે એમ લખ્યું હતું એકવાર કે 25% આવક અમે પુસ્તકોમાં ખર્ચીએ છીએ, તો મને જરૂર એમ થયું કે આ કેટલા ભાગ્યશાળી છે, આપણે નથી ખર્ચી શકતા. એટલે થોડુંક જે રહ્યું જેને આપણે ડિવાઇન ડિસ્કન્ટેન્ટ કહીએ, આમ આમ કોઈ ભૌતિક નહીં પણ એવું એક મનમાં છે.
ના પણ એટલે એક વિદ્યાકીય જે આપે શબ્દ પ્રયોગ કર્યો કે આધ્યાત્મિક નહીં પણ વિદ્યાકીય, હા, એટલે એક વિદ્યાકીય જીવ જ વિદ્યા વ્યાસંગમાં જીવન વિતાવે તો કેવું સાંગોપાંગ વિતાવે એનું એક સાદર ઉદાહરણ રતિભાઈ આપે પૂરું પાડ્યું છે. અમારા સ્ટુડિયોમાં આપ પધાર્યા અને આટલો સરસ મજાનો સંવાદ અમારી સાથે, નિજી વાતો કરી. હું આશા રાખું છું કે હળવાશ અને હાસ્ય સાથે સાથે કર્મ અને આનંદ જે કરીએ તેમાં મને આનંદ મળતો હતો. આ વાત જે કદાચ માતાશ્રી દ્વારા અને ન બોલીને પિતાશ્રી દ્વારા આપના સુધી પહોંચી એને આજે ચરિતાર્થ કરવાનો અમને લાભ મળ્યો એ આનંદની ક્ષણનો હું આભાર માનું અને ખૂબ જ અહોભાવ સાથે વિરામ લઉં. ના પણ મને પણ ઘણો આનંદ આવ્યો.